Okay, Uncle, we are live now. You can start. Okay, all right. Thanks. Welcome, everybody. Jai Jinendra, Guruji, Meena Ben, Chetna Ben, and Bija Bada Bhaviko. Darek Darek ne avkarta anand thai chen. Aje gai kale bulti me navmu koyo tu, gai kale satmu hotu, aje athmu thai chen. आठ वक्त स्वाध्याय में आपने घणु जाणवानु मळ्युं छे. वी आर टॉकिंग अब हेल्थ बेनिफिट ऑफ भक्तामर स्त्रोत्र. अने भक्तामर स्त्रोत्र छे ए जैनो मेजोरिटी ऑफ जे जैनो सौथी वधारे वधारेमां प्रख्यात अत्यारे होय लोको रेसिटेशन करता होय तो भक्तामर स्त्रोत्र छे. एनु एक ज छे, भक्तने अमर बनावे. भक्तामर एटले भक्तने अमर बनावे. अमर एटले आपणा रोग રોગ હોય, કોઈ પણ વ્યાધિ હોય, માનસિક હોય, પૈસાની વ્યાધિ હોય, એ ખરેખર ધ્યાન ધરીને કરીએ તો એ બધી એનાથી દૂર થાય છે. ને એના હેલ્થ બેનિફિટ્સમાં જે ગાથાઓ ગુરુજીએ કહી છે એ ગાથાઓ પર આપણે ધ્યાન રાખી અમુક તો આપણે મોઢે પણ કરવાના છે. હવે અને જેને યાદ રાખી શકે એને ભક્તામર સ્તોત્રનો પાઠ યાદ કરવા જેવો છે. ભક્તામર સ્તોત્રનો બીજો શું છે ફાયદો? એકલા કરીએ અને સમૂહમાં કરીએ એમાં ઘણો ફાયદો છે. એટલે સમૂહમાં કરી શકીએ એના માટે આપણે જૈન સેન્ટર લંડનની જગા અવેલેબલ હશે. અત્યારે પણ કોઈને આ કોવિડનું આપણું લોકડાઉન પતી જાય પછી આપણી પાસે મોટો હોલ પણ છે, ત્યાં આવીને પણ આપણે કરી શકીએ છીએ એક દિવસ નક્કી કરીને. પણ ત્યાં આપણે જે નવું સેન્ટર થાય છે એમાં આપણે ઘણું ઘણું આગળ વધારીશું. દર વખતે હું કહું છું એ પ્રમાણે એની ખાસિયત એ છે, સેન્ટરમાં જૈનોના બધા બધા ફિરકાઓ માટેનું ત્યાં સ્ટડી અને વર્શિપ કરવાનું સ્થાન છે. 108 પ્રવાસના જીનાને પણ છે અંદર. પછી દિગંબર દેરાસર, શ્વેતાંબર દેરાસર, ગુરુમંદિર. ગુરુમંદિરમાં પણ ઘણા આપણે એવા ગુરુઓનો મુખ્ય છે જેમણે સમાજ માટે કંઈ કર્યું હોય. દેવદેવીઓમાં પણ જ્યાં આપણે જે મુખ્ય હોય એ ઉપરાંત ઓશિયાજી માતાને પણ આપણે મૂકીએ છીએ. એટલે અને દિગંબર દેરાસરમાં આપણે આદિનાથ ભગવાન છે, સ્વરૂપ શબ્દેવ ભગવાન છે, શ્રીમંદર સ્વામીનું મંદિર છે, અને મૂળ નાયક આપણા છે એ શંખેશ્વર પાર્શ્વનાથ છે. ગ્રાઉન્ડ ફ્લોર અને ફર્સ્ટ ફ્લોર ઉપર એ કોમ્યુનિટી સેન્ટર છે. એમાં મલ્ટીફેસ સેન્ટર બનાવીએ છીએ. મલ્ટીફેસ સેન્ટરનો આઈડિયા શું છે? સ્કૂલો, કોલેજીસ કે દરેક માટે રિઝોર્સ સેન્ટર થાય તો આપણે કરી શકીએ. અને નીચે આપણે બ્યુટીફુલ એડમિનિસ્ટ્રેશન રૂમ, લિફ્ટ, રિસેપ્શન રૂમ અને મોટો હોલ પણ થઈ રહ્યો છે. કાર પાર્કિંગ પણ છે. અને આપણે કાફે સ્ટોક રેસ્ટોરન્ટ પણ બનાવીએ છીએ. અંદર 100 માણસો આવીને ત્યાં જમી પણ શકે. ઓફકોર્સ ખાવાનું તો આપણે જઈને એઝ યુઝ્યુઅલ મળશે. એટલે આવું વિશાળ જે થાય છે 30,000 સ્ક્વેર ફૂટનું સ્થળ જે આપણે બનાવી રહ્યા છીએ એ આપણું બધાનું છે. અને બધા એમાં ઇન્વોલ્વ થઈ અને જેમ બને એમ જલ્દી આપણે સાથ આપીએ તો કામ જલ્દી પૂરું થશે. અત્યારે તો ભાવના નેક્સ્ટ યર કરવાની જે પ્રતિષ્ઠા છે, પણ હવે જોઈએ હવે કઈ થાય. બહારનું કામ આપણે જુલાઈ સુધી, બહારનું કામ 2 જૂન સુધીમાં પતી જશે. એટલે બહારથી તમને લાગશે કે થઈ ગયું છે, અંદરના કામમાં ટાઈમ લાગશે. દરેક વસ્તુમાં અને બહુ મોટું કામ છે. કુલ 139 મૂર્તિ છે. એટલે કોઈને મૂર્તિ ભરાવી હોય, કોઈ જગ્યા પર નામ લખાવવું હોય, પોતાનું યાદગીરીમાં કોઈને માટે હોય તો દરેક દરેક માટે સગવડ છે. એટલે કાં તો મને પૂછશો, ફોન કરીને ઓફિસને કરશો. તમારા મીનાબેન પણ એનો જવાબ આપશે. કોઈને કંઈ ડોનેશન કે કંઈ પણ આપો, ચેતના પણ આવશે. પણ અમારા ખાસ નીતાબેન આના માટે ખાસ કામ કરે છે, મૂર્તિઓ દરેક માટે. તો હવે હું વધુ સમય નહીં લેતા ગુરુજીને આપું કે એમનો સ્વાધ્યાય શરૂ કરે. ગુરુજી 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 આઈ વિલ ટેક ઓવર. જય જીનેન્દ્ર એવરીવન, પ્રણામ. આઈ હોપ યુ એવરીવન ઇઝ ઓકે. એન્ડ એઝ Natubai has just explained that today we are on our fourth week. On a fourth week, ma apnu aathmo swadhyay che.
and we still have two more weeks to stay with everyone in our this Bhaktamar Parivar. So today we will talk about apna papo ni nijara kai rite karvi. Apne papo kariye chi every now and then. So with papo, how do you pronounce the disease with Bhaktamar healing? So today we will talk about that preventions of sin, meaning ke preventions of diseases, rog nu nivaran kai rite apne kari sakiye. Bhaktamar thi disease nu nivaran kevi rite kariye. So let's have a look at that. So firstly, diseases apna sharir ma kem aave chhe. Apne badhuj guruji sathe thi from day one, many things we have learned in our first day of seminar about the chakras, where the chakras are located, also the colors of chakras, which slokas you have to recite with which chakras, in terms of also when you are reciting it, specific gathas kya chakra sathe connect thayeli chhe, link thayeli chhe, અને એ ગાથાઓ ચક્ર સાથે કઈ રીતે વર્ક કરે છે ઇન ટર્મ્સ ઓફ તમારા કયા હેલ્થ કન્ડિશન્સ છે, એ હેલ્થ ઇશ્યુઝ રિલેટેડ ગાથા ચક્રો સાથે કઈ રીતે કનેક્ટ થાય છે, કઈ રીતે લિંક થાય છે, એ બધું આપણે ફર્સ્ટ વીકમાં અને સેકન્ડ વીકમાં ફ્રોમ મી એન્ડ ગુરુજી યુ ઓલ હેવ લર્ન સો મચ. સો આપણે ડિઝીઝ કઈ રીતે આવે છે, તો જેમ આપણે બોલીએ છીએ કે આપણા કર્મનો ઉદય, જે આપણે કહીએ ને કે કર્મનો ઉદય થાય છે, એટલે કે જ્યારે આપણે આપણો બર્થ થાય છે ત્યારે આપણી આત્મા, આપણી સોલ આપણે જેને કહીએ છીએ, એ સોલ એક એસ્ટ્રલ લેવલ ઉપર રહે છે અને જન્મ યાની કે બર્થ થવાથી પહેલા સોલ ખુદ ડિસાઈડ કરે છે કે આ બર્થમાં, આપણા નેક્સ્ટ બર્થમાં મારે કોના કોના સાથે કયા કયા પાપો ખપાવવાના છે, યાની કે કયા કયા પાપોની નિર્જળા કરવાની છે. તો મારે કેવા સુખ જોઈએ છીએ, કેવા દુઃખ જોઈએ છીએ, કે જેનાથી મારા આત્માની ઉન્નતિ થાય. સાથે સાથે આપણે બધું લખાવીને જ આવીએ છીએ. બિફોર વી હેવ ઓબ્વિયસલી હેવ અ બર્થ ઓન ધીસ અર્થ, આપણે બધું લખાઈને જ આવીએ છીએ કે આપણે શું શું આ જન્મ લીધા પછી આપણે શું શું ખપાવવાનું છે. પણ બીકોઝ વન્સ વી યુ નો વી આર સો બિઝી ઇન અવર લાઈફ ધેટ વી ફરગેટ ઓલ ઓફ ધીસ, કે આપણે જે થઈ રહ્યું છે એ આપણા કરેલા પાપોનું જ આપણને ફળ મળે છે. સો હિયર વી સે કે આપણને ડિઝીઝ કેમ થાય છે, તો આપણા પાપોના ઉદયથી આપણને રોગ થાય છે અને ડિઝીઝ થાય છે. સો આ પાપો આપણા ઘણા જન્મોની સાથે કનેક્ટ થયેલા છે, લિંક થયેલા છે, યાની કે આપણા સોલનું કોન્શિયસનેસ જે છે તેની સાથે આપણા પાપોનું કનેક્શન પણ છે. અને કોઈ પાપો આપણા આ જન્મના પણ આપણે કરેલા છે જે આપણને કોઈને ખબર હોતી નથી, કે જાણતા અજાણતા આપણે ઘણા બધા પાપ કરી બેસીએ છીએ. તો આપણા હર એક પાપોની, હર એક કર્મોની નિર્જળા કઈ રીતે થાય, કે હાઉ કેન વી યુ નો ગેટ રીડ ઓફ ઓલ ધીસ સિન્સ ધેટ વી આર ડુઈંગ ઇટ, જાણતા અજાણતા પાપોને આપણે કઈ રીતે ધોઈશું. તો એનો મતલબ છે કે ધ મિનિંગ ઓફ રોગનું નિવારણ, યાની કે પ્રિવેન્શન ડિઝીઝ. So today we will learn two method of how to prevent this. So first method is apne derasar ma jaine dada ni puja kariye, puja kari derasar ma jaine, especially with the current conditions we may not be able to go to the derasar, but apne ghar ma rahine pan emi bhav puja kari sakiye chhe, which is the same as doing dada's puja in the derasar, is equally the same as well. તો આપણે પવિત્ર થઈને દાદા આદિનાથની પૂજા કરી, ભાવ પૂજા કરી, તેનું સ્મરણ કરીએ અને 21 ડેઝ સુધી, એઝ યુ કેન સી ઇન ધી ડોક્યુમેન્ટ હિયર, કે યુ હેવ ટુ રિસાઇટ મંત્ર બિલો વિચ ઇઝ ઇન ગ્રીન, દેટ મંત્ર યુ કેન રિસાઇટ 27 ટાઈમ્સ ફોર 21 ડેઝ. યુ કેન મેક અ નોટ ઓફ ધીસ મંત્ર એઝ વેલ, વિચ આઈ એમ ગોઈંગ ટુ three times. So if you want
to make a note, Pim, or hum Namo Akhyanam Manam Sanam Mama Sarva Vyadhi Rog Shivra Vinashanam Bhavatu Om Rem Arham Namo Akhiram Manam Sanam Mama Sarva Vyadhi Roga Shringam Vina Shinam Bhavatu. આ મંત્રનો તમારે 27 ટાઈમ્સ પાઠ કરવાનો છે. સો યુ હેવ ટુ રિસાઇટ ધીસ 27 ટાઈમ્સ. તમને કોઈ પણ હેલ્થ કન્ડિશન્સ હોય કે ના હોય, કોઈ પણ જાતની તમને બીમારી હોય કે ના હોય, બટ 27 ટાઈમ્સ આને રિસાઇટ કરવાનું છે. કોઈ પણ સિચ્યુએશન હોય, તમને આ મંત્રનો પાઠ 27 ટાઈમ કરશો તો તમારા કર્મને તમે ખપાવશો. ધેટ મીન્સ કે જે પણ આપણે કર્મ કરી રહ્યા છીએ એમાંથી તમને એની મુક્તિ મળશે. ધ બેસ્ટ ટાઈમ ટુ રિસાઇટ ધીસ ઇઝ બિટવીન 4 and 7, બટ ફોર એની રીઝન્સ યુ કેન નોટ ડુ ધેટ, ધેન યુ ગોટ ટુ રિમેમ્બર ધેટ યુ હેવ ટુ રિસાઇટ ધીસ મંત્ર બિફોર 10 AM. You cannot recite this after 10 a.m. in the morning. અને ત્યારબાદ પવિત્ર પણ, you got to be very careful that when you are reciting this japa, your man has to be very pavitra, very devotional, very positive. અને આ એનર્જી સાથે કરશો તો કરવાથી દાદા આદિનાથ તમને દરેક બાબતમાં હેલ્પ કરશે, તમને મુક્તિ કરશે, અને તેનાથી પણ તમને એકદમ ઉર્જા દાદાની મળશે મળશે અને મળશે જ. સો ધીસ ઇઝ અવર ફર્સ્ટ મેથડ થઈ ગઈ. નાવ લેટ્સ હેવ અ લુક એટ ધી સેકન્ડ મેથડ, વિચ ઇઝ ફર્સ્ટલી આપણે ડિઝીઝ ને સમજવા ઇઝ વેરી વેરી ઇમ્પોર્ટન્ટ, કે આપણને બોડીમાં જે પણ ડિઝીઝ થાય છે, રોગો થાય છે, એ કયા ઓર્ગન્સ થી આપણને થાય છે ડિઝીઝ. સો ફોર ધ અવર ફર્સ્ટ સ્ટેપ ઇઝ ધેટ ડિઝીઝ તો આવી જાય છે આપણા બોડીમાં, તો એના સિમ્પટમ્સ કયા ચક્રો સાથે કનેક્ટ થયેલા છે, લિંક થયેલા છે. ઓન ટોપ ઓફ ધેટ યુ ઓલ્સો હેવ, ફોર એક્ઝામ્પલ, યુ હેવ you know માથું દુખતું હોય, કે યુ હેવ માઇગ્રેન, યુ હેવ હેડેક. સો યુ ગોટ ટુ થિંક કે હેડેક આપણું અહીંયા ઉપર છે અને માથું દુખે છે, ધેટ મીન્સ કે આપણું ક્રાઉન ચક્ર અને થર્ડ આઈ આ બે ચક્ર લિંક થયેલા છે, યુ હેવ અ માઇગ્રેન ઓર હેડેક. સો યુ હેવ ટુ રિમેમ્બર કે ચક્રની પોઝિશન તમને ખબર હોવી જોઈએ, વિચ યુ ઓબ્વિયસલી નો નાવ કે બધા ચક્રોમાં કઈ કઈ રીતે લિંક થયેલું છે. સો એ ચક્ર સાથે થર્ડ આઈ અને ક્રાઉન ચક્ર સાથે ઇફ યુ હેવ અ માઇગ્રેન ઓર હેડેક, યુ કેન રિસાઇટ ધેટ અને કનેક્ટ વિથ યોર યુ નો ધ પ્રોબ્લેમ્સ વેરી ઇઝીલી, અને એ રીતે રોગનું નિવારણ થઈ શકે છે. અને એની સાથે તમારે ગુરુજી ઓલસો ટોટલ્સ કે કઈ ગાથા પણ એની સાથે કનેક્ટ થયેલી છે ભક્તામરની, તો એવી રીતે યુ કેન રિસાઇટ યોર શ્લોકાસ અલોંગ વિથ ધી પ્રોબ્લેમ્સ ધેટ યુ હેવ હેલ્થ conditions with the Bhaktamar Gatha, as Guruji has obviously has taught us. Je badha e tame lakhi pan lidhu hase, and I am also sending you all the summary which I am showing you now, but you can still make a note of it in your own words, in your own notes as well. Badhu j apne obviously elaborate je kariye chhe on the documents here, you all will have to select and everything which is applicable to your health related to your problems, then you have to relate these problems in terms of chanting your shlokas. So then you have to say 27 times je bhakta marni gatha relate thayeli che, ene tamare 27 times gatha bolvani che, then 108 times riddhi, and 108 times
mantra bolvana chhe. For last few days, I am getting quite a lot of queries. Ke bhaktamarna sloka to chhe, but what is riddhis and mantras? So, har ek sloka ni saathe, ine connected mantra ane riddhi rahela chhe. So, specific gatha ni saathe link thayela riddhi ane mantra thi, દેવ દેવની ડાયરેક્ટ કૃપા આપણા ઉપર પડે છે અને એનો પાવર વેન યુ લિંક રિદ્ધિ એન્ડ મંત્ર વિથ શ્લોકાસ તમ એકદમ પ્રભાવશાળી છે એન્ડ ઇટ ઓલવેઝ સો આઈ વિલ ઓલવેઝ એડવાઇઝ યુ ધેટ તમે ગમે તેટલા યુ નો થાકી ગયા હો કે ગમે તે હો પણ ઇફ યુ રિયલી to do this from your heart or even if you know the bhaktamar by heart I would say tame book laine bhaktamar na shloka gatha ane mantra karvana chhe because jyare tame riddhi ne mantra please I would request you Yeah, you have to make sure that you know you recite with shuddh uchcharthi tamare bolvana chhe bhaktamar self healing pdf ni positions main tamne badha j ne mokli api thi last week you also can recite on those positions as well so this is also you can do now there is a couple of tips I have got for everybody which you can make a note of it there is a tip for people who is looking for a job many times you may have applied for the job and you are not getting any responses you are keep trying and trying you know people say to me ke mina ben main kitli badi applications kari rahi chhe par mane you know response nahi aavta or maybe you're going for the job interview on a job interview par jao chho tyathi par tamne kai positive response nahi aavto so what you can do for that remedy of jobs for that let me just scroll down a little bit so you can see so for the remedy of job what you can do is when you looking for the job or when you are going for your interview or anything please wear a metal ring in your middle finger that is very very good luck ni sign che also when you go out for an interview so when you step out of your house step out with your right foot when you are going out for the job interview step out with the right foot also many of you may know already ke apne sakan nu kai gadiyu khaine jaye apne kai sara kaam mate jata hoy tyare so you can either have gogri or apne dahi ane sakar evu pan kai khaine tame jai sako chho sathe sathe also what you can do is ke before you you know leave your house you can chant guru gautam swami no mantra che you can also chant that once before you leave your house ke anguthe amrut vase labdhi tana bhandar shri guru gautam samariye man vanchit phal data aa ek mantra che je tame job interview mate jao e pehla recite karine pan jai sako chho hamesha tame you know okay mane mara ekdam positive thought ma hova joye when we leave or when we go out for the interview ke mane mara guru ni krupa mane mali rahi che hu je pan kaam karu chu ema mara hath thi sara j kaam mara sakaratmak kaam thai rahya che you have to think so positive ke as if like you have got the job so you know positive thinking power is very very important કે બધું જ મને સરસ મારી જોબની પોઝિશનમાં જે પણ મને જોબ જોઈએ છે એ મને પોઝિશન મળી ગઈ છે મારી ફાઇનાન્શિયલી પ્રોસ્પરિટી આઈ એમ વેરી હેપી આવી રીતે તમે કરશો તો યુ વિલ ડેફિનેટલી 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 વિલ સી ધ રિઝલ્ટ એન્ડ યુ વિલ ગેટ ધ રિઝલ્ટ એઝ વેલ ઓલસો આઈ વોન્ટેડ ટુ સે કે યુ નો વેન યુ આર વર્કિંગ ઇન અ ઓફિસ કીપ યોર એરિયા ટાઈડી
Because આપણે જો બી કરતા હોય અને આપણી ડેસ્ક એકદમ મેસી હોય, યુ નો સરાઉન્ડિંગ ધ એરિયા વેર યુ આર ડુઇંગ યોર વર્ક, દેટ પોઝિશન યોર ડેસ્ક એરિયા હેઝ ટુ બી કેપ્ટ વેરી વેરી ટાઈડી. બીકોઝ જેટલી તમારું વર્કિંગ એરિયા રાખશો એટલું જ તમને તમારાથી નેગેટિવિટી દૂર રહેશે અને પોઝિટિવિટી તમારામાં આવશે. You can also do the sloka 19, 20 times along with riddhis and mantra. This is specific gatha for anybody who is looking for the job. 19 sloka 27 times, 108 times riddhi and 108 times mantra. And as I explained earlier, before going for the job interview, step out from your house by putting your right foot and also reciting Guru Gautam Swami no je hu hamna mantra boli chu, it will be in the PDF as well. Recite that as well, which is very very powerful, very very positive to get the result. Also ghani vakat apne you know job ma job karta hoye chi, but you know getting the promotions which you are you know you want to, you are trying for the promotion, ke tamari job ma tumne promotion mali, but for some reason something of the is stopping, there is a barrier there that you cannot get the promotions, or kai ne kai taklif tumne job ma avti hoy, even for that you can recite sloka number 19 with riddhi and mantras to get the results. And there are quite a few cases I have seen, I have experienced that people are getting the job, they are getting the promotions by reciting sloka number 19 with riddhis and mantras. So this is all done for our job and the promotions. Next one is people who's having their own business. So measures for business, what you can do to get more income in your business. So for that, you know, koi pan jat no business hoy, XYZ, or you may be having a business working from, you know, from home you have a business. So there are things that you can do. For that, what you have to do is ke tamari office hoy athwa to, you know, place hoy jyan tame bhagwan ni sthapna kari hoy, te place upar you can put Sri Manibhadra Veer ni sthapna karvani. Tamar paase any murti ke na hoy to kai jarurat nathi. Even if you have a small photo, print of Manibhadra Veer no photo, e pan chalse. Eni sthapna kari tya tamare divo ane dhup karvana. Tyar baad, as soon as you do that, you can recite you know the mantra of Manibhadra Veer Dada no 108 times, which is one mala only. And when you do that mala, ekaj mala karvani che, which is Om Rim Asya Usa Rim Namaha. Om Rim Asya Usa Rim Namaha. This is for the purely for the business. Jenethi financially tamara business ma growth thase, and you will see the effect of it. Again, I will repeat, આ બધા મંત્રો ના જાપ છે. You can only recite these mantras before 10 o'clock. You cannot recite this mantra after 10 o'clock. So please ensure you remember this and bear this in mind. કે 10 વાગ્યા પહેલા આપણે આ કરવાનું છે. Also, there is another tips I will tell you as well. કે આપણે જ્યારે ઓલસો મિચામી દુકડમ હું ભૂલી ગઈ તમને કહેતા, ઇફ યુ વેન યુ આર ડુઇંગ ધ દીવોઝ એન્ડ ધૂપ, યુ કેન ઓલસો ઓફર રેડ ફ્લાવર ટુ મણિભદ્ર વીર દાદાને, કેમ કે ઇટ્સ રિયલી રિયલી ગુડ કે તમે એને રેડ ફ્લાવર પણ અર્પણ કરો. રેડ ફ્લાવર ન મળે તો બીજું ફ્લાવર ચાલે, પણ ધી ફેવરિટ ફ્લાવર વુડ બી ધ શુડ બી ધ રેડ ઇફ યુ કેન. બર્નિંગ ઇન સેન્સ કે તમે ત્યાં ધૂપ કરી શકો છો, અને એ ધૂપ તમે જો રોઝની અગરબત્તી કે ધૂપ કરો, વિચ ઇઝ ધ બેસ્ટ બેસ્ટ બેસ્ટ. અગેઇન તમને ન મળે તો તમે ગમે તે ધૂપ અને યુ નો ફ્રેગરન્સની ધૂપ કરી શકો છો. અને આ બધું તમને કરશો તો ડેફિનેટલી તમને એનું રિઝલ્ટ મળશે મળશે અને મળશે જ.
Also, if possible, do at least three kapur ni gori aave che. Do three kapur ni gori in the office as well. એનાથી બેનિફિટ્સ એના બહુ જ યુ નો ચમત્કારિક છે કે તમે આ બધી વસ્તુ કરશો તો આ બધા જ રિઝલ્ટ તમને પોઝિટિવ મળશે. આ બધું એક્સપિરિયન્સ કરવાની વાત છે. ઇટ્સ નોટ સમથિંગ દેટ બીકોઝ આઈ એમ સેઇંગ સો યુ હેવ ટુ ડુ ઇટ, પણ ઇફ યુ એક્સપિરિયન્સ ધીસ યુ વિલ કમ એન્ડ સે યસ ધીસ ઇઝ રિયલી વર્કિંગ વેલ એન્ડ યુ નો પીપલ હેવ બેનિફિટેડ. ઇટ્સ નોટ બીકોઝ આઈ એમ જસ્ટ ટેલિંગ યુ એન્ડ યુ આર રાઇટિંગ ઇટ ડાઉન, બટ ધીસ ઇઝ ઓલ ટ્રુથ એન્ડ પીપલ હેવ એક્સપિરિયન્સ્ડ ઇટ. In a business ma ketli 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 gati vaidhi che after doing all this. So this is all done for the rog nivaran, right? So disease preventions small tips aa badhi me tamne aapi, so I am sure ke tame lucky hase ane direct benefits tamne dada thas karse j, ane dada ni asim krupa tamara upar rehse, tamne thase thase ane thase j. Now, today again, we will repeat and do the simple revision of the Siddham sign, which we have done before. But we will just do the quick revision. So if everybody can just say, is everyone, everybody on the screen, so I can see them doing it, that everybody is doing it properly. So let's now quickly do the symbol practice. Siddham, Siddham, Siddham. Siddham, Siddham, Siddham. Kale mane becha jana aaje queries kahi rahi che ke they are confused with the Siddham sign when you are meditating on your, putting them on your chakras. So what you have to do is when you are putting them on your chakras, for example apne sahastra chakra aaje laye, to sahastra chakra upar either you can do by putting your hand on it or you can વિઝ્યુઅલાઇઝ. તમે આંખો બંધ કરીને તમારા સહસ્ત્ર ચક્રને વિઝ્યુઅલાઇઝ કરવાનું, અને વેન યુ આર ડુઇંગ ધી સિદ્ધમ સાઇન યુ હેવ ટુ ડુ ધી સિદ્ધમ સાઇન ઇન ધી એર, કે તમારી સામે તમારે યુ નો એર એરમાં ડ્રો કરવાનું છે. વન ટુ થ્રી સિદ્ધમ 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 એ તમારે ડ્રો કરવાનું છે. ડ્રો એક વખત કરવાનું છે, આઈ રિપીટ, અને ત્રણ વખત બોલવાનું છે. સો વન્સ યુ હેવ ટુ ડ્રો એન્ડ થ્રી ટાઈમ્સ યુ હેવ ટુ રિપીટ ઓન ઈચ ચક્રાસ, એન્ડ વેન યુ ડુ ધેટ મિનિમમ એક એક ચક્રા ઉપર થ્રી થ્રી મિનિટ્સ તમારે ફોકસ કરવાનું છે. યુ ફોકસ ઓન ધ ચક્રા, એન્ડ વેન યુ ફોકસ ઓન ધ ચક્રા યુ હેવ ટુ ડ્રો ધ સિમ્બલ ઇન ધી એર ઇન ફ્રન્ટ ઓફ યુ. સિદ્ધમ સિદ્ધમ સિદ્ધમ. આઈ હોપ ધીસ મેક સેન્સ. અને તમે બધા સમજી શક્યા છો બરાબર રીતે. ઇફ એનીબડી હેઝ ગોટ ધ ડાઉટ્સ યુ કેન સ્ટીલ ફોન મી પ્રાઇવેટલી એન્ડ કોન્ટેક્ટ મી ઇફ એની કન્ફ્યુઝન્સ ઇઝ ધેર. ઓલ્સો આઈ વોન્ટેડ ટુ મેન્શન સમથિંગ ટુડે ઇઝ કે હજી ગૂગલ ફોર્મ્સ ઘણા બધાને આવ્યા નથી, તો પ્લીઝ 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 આઈ હેવ ઓનલી રિસીવ 18 સો ફાર. ક્યાંય એક જગ્યાએ તમે સ્ટક થતા હો તો પ્લીઝ કોન્ટેક્ટ કરજો, બીકોઝ વી હેવ ઓનલી વન વીક લેફ્ટ ફોર એવરીબડી ટુ હેન્ડ ઓવર ધ ગૂગલ ફોર્મ્સ વિથ યોર ફોટોઝ એન્ડ એવરીથિંગ. બિફોર આઈ કમ્પ્લીટ માય સાઇડ ઓફ ઇટ, વી કેન જસ્ટ ડુ ધ ક્વિક પ્રેક્ટિસ બિફોર આઈ હેન્ડ ઓવર ટુ નિકુંજ ગુરુજી. સો લેટ્સ એવરીબડી કેન સીટ properly, and I will just do the revision on one chakra today, only one sahasra chakra. I will say omkar from here. Visualize your sahasra chakra. દાદા આદિનાથની દિવ્ય ઉર્જા મારા કામ ચક્રમાંથી પસાર થઈ રહી છે.
वक्ता मरनी मंत्र शक्ति मने मळी रही छे, हूँ पूर्ण रूपे स्वस्थ छु अने सेफ छु, आई एम हेप्पी. नाउ एवरीबडी केन ओपन देर आईज एंड ड्रो द सिम्बल. सिद्धम सिद्धम सिद्धम. This is how you have to do. I will do three omkar and I will end here after doing the prayers. Their hands. सर्वथा सहु सुखी थाओ, पाप ना कोई आचरो, राग द्वेष थी मुक्त थई, मुख सहु जग वरो, खामी मी सब जीवे सबे जीवे खमंतु में मीति में सब हुए सु वरम मैया जयेरम अर्पण मानु शिव बनी जाओ आखा विश्वनु मंगल थाओ सर्व जीवे मोक्षे जाओ अहम मैया अमर तपो अरहम मैया अमर तपो अरहम मैया अमर तपो. जय जिनेन्द्र प्रणाम. आई हैंड ओवर टू निकुंज गुरुजी. प्रणाम. जय जिनेन्द्र. नमस्कार. आप सभी का बहुत तहे दिल से स्वागत है. बहुत भव्य रूप से जैन नेटवर्क के माध्यम से एक स्वर्णिम इतिहास की यशो गाथा और आपके भीतर में छिपी हुई शक्ति को उजागर करने के लिए आप स्वयं भगवान हो, भगवान बनने के लिए जन्म लिया है और विश्व की सारा आनंद ऐश्वर्य और प्रसन्नता को प्राप्त करने का आपको पूरे पूरा हक है. दोनों हाथ जोड़िए कमर से डटार बैठते हुए. युगादि देव ऐसे आदिनाथ भगवान को मेरा कोटि कोटि नमस्कार हो. आंख बंद करते हुए आदिनाथ भगवान को देखने का अभ्यास कीजिए. अलौकिक वातावरण के बीच में, पहाड़ की कंदराओं के बीच में घंटारव शंखनाद अनेक साधु साधवी जी भगवंत जिस भगवान का ध्यान कर रहे हैं, नमन कर रहे हैं, ऐसे हे आदिनाथ भगवान मेरे सारे शुभ संकल्पों को परिपूर्ण कीजिए. मुझे अत्यंत ऊर्जावान बनाइए. मुझे तीसरे भव में मोक्ष को प्रदान करें. मैं पूर्ण स्वस्थ हूं. मेरा पूरा परिवार पूर्ण स्वस्थ है. मैं समृद्ध हूं. मेरे पास प्रचुर मात्रा में धन है. मेरे घर की तिजोरी के अंदर अखलूट पैसा भरा हुआ है और प्रतिदिन उस धन से अनेक सत्कार्य मेरे हाथों से हो रहा है. मैं पूर्ण शांत हूं. जगत की सर्व घटनाओं को मैं देख रहा हूं, समझ रहा हूं, महसूस कर रहा हूं, लेकिन वो सारी घटनाओं में मेरे राग और देश पूर्ण समभाव के अंदर है. कोई भी चीज मुझे पसंद आ जाती है तो मैं उसके ऊपर पागल नहीं बनता हूं और कोई भी चीज मैंने सोची है उनसे विपरीत हो जाए तो भी मेरी चित्त की प्रसन्नता समभाव में है. यही वक्तामर हिलर की एक लाइन में सोचने की, समझने की, अनुभव करने की साधना है. आज के अद्भुत अभ्यास हमारे मीना बेन ने आप सभी लोगों को सिखाया. सारे बीज मंत्र, भावना, एटिट्यूड, सकारात्मक सोच, और आज हम बाकी के जो हमारे सारे चक्र हैं, उस चक्र को यदि हम समझ लेंगे तो बहुत सारी बीमारियां, लाखों रुपये भक्तामर लिंक कोर्स बनाने के बाद हमने दुनिया में करोड़ों रुपया लोगों के बचाए हैं.
तो चक्र डिस्टर्ब जैसे ही होता है क्या क्या मानसिक और शारीरिक बीमारियां आ सकती है, और भक्तांबर की गाथाओं का जो प्रभाव है, सबसे पहले हम महामंगलकारी वो सगरम स्तोत्र का हीलिंग करते हुए हाथ सभी का हाथ आगे पूरे ब्रह्मांड के अंदर अति से आनंदकारी वातावरण के बीच में, हे प्रभु आदिनाथ भगवान आपकी अनन्य कृपा मुझ पर बरसाइए, हे प्रभु पार्श्वनाथ भगवान। भवे भवे पास जिन चंद। बोलो पार्श्वनाथ भगवान की जय। आज का दिन अति से मंगलकारी, अति से खुशनुमा इंसान, और करीबन आज के दिन में 70 लाख लोगों ने एक साथ में सुबह में बैठ करके अद्भुत भक्ता हमारे उपसगरम स्तोत्र की साधना की। करीबन 7,500 लोग अहमदाबाद के अंदर अलग अलग स्थानों में बैठ करके ये महामंगलकारी उपसगरम की साधना की, और जो लाभार्थी के जीवन में अचानक जो लाभ हुआ है, चमत्कार हुआ है, वो सारी बातें आप वीडियो के माध्यम से देख रहे हैं। लेकिन दो बात आप लिख लीजिए जीवन में, आप भी स्वर्णिम इतिहास, जिंदगी में 20 25 30 साल आपने कैसे निकाल दिए उसको भूल जाओ, लेकिन आने वाले दिन कितनी मुस्कान के साथ आप जीना चाहते हो, कितने आपके भीतर में जो स्वप्न है, भीतर में जो भावना है वो पूरी करना चाहते हो, और प्रकृति का आह्वान करना चाहते हो कि हे मेरे आदिनाथ दादा, मेरे भीतर में वो दिव्य शक्ति का निर्माण करो जिससे मैं अद्भुत एक हॉस्पिटल बना सकूं, मंदिर बना सकूं, जैन नेटवर्क के अंदर सहयोग कर सकूं। और आपके भीतर में भी जो भावना है, बच्चों को पढ़ाने की भावना है, बच्चों को भोजन कराने की भावना है, दान देने की भावना है, वो सारी चीजें पूरी हो सकती है। आपके दिमाग में विचार आ रहा है मतलब उस करने के लिए, वो कार्य करने के लिए ही आप पैदा हुए हैं। उसमें कहीं ना कहीं हम थोड़े बहुत रुक गए हैं या थोड़ी बहुत हमारी स्पीड कम हो गई है, तो उनको सुपर स्पीड बनाने के लिए भक्तांबर हीलिंग की जो पूरी प्रोसेस है, भक्तांबर हीलिंग के अंदर खाली मात्र जो कविता नहीं है, कोई श्लोक नहीं है, भक्ति के पद नहीं है, इनके अंदर 48 श्लोक है, श्वेतांबर के हिसाब से 44 श्लोक है, इनके अंदर गौतम स्वामी जी भगवान की 48 लब्धियां है जो अपन रुद्धि बोलते हैं। ये रुद्धि क्या है, आप जब हम आखिरी दिन पूरा भक्तांबर का पाठ करेंगे तो कि एक एक जो है अनंत लब्धि निदान, हम जब बोलते हैं अंगूठे अमृत वसे लब्धि तना भंडार, गौतम स्वामी भी आपके और मेरे जैसे नॉर्मल इंसान थे, कोई आसमान में से फरिश्ता होकर के नहीं पैदा हुए थे। भगवान महावीर भी आपके और मेरे जैसे नॉर्मल इंसान थे, लेकिन उनका संकल्प मजबूत था, उनका विजन मजबूत था। यदि आपका संकल्प मजबूत होता है, आपका विजन मजबूत होता है, तो वापस आप एक बार और जैन शासन को 2 कदम 4 कदम 6 कदम ऊपर लेके जा सकते हो। और इसी के लिए लिखा है गुरुदेव ने कि खाली बोरी खड़ी नहीं रह सकती है। बोरी का मतलब जानते हो, जिसके अंदर हम अनाज भरते हैं, कोथड़ो गुजराती भाषा में कहिए तो, क्योंकि तो खाली बोरी कभी खड़ी नहीं रह सकती है। उसे खड़ा रखने के लिए कुछ न कुछ भरना पड़ता है। चावल भरो, मूंग भरो, गेहूं भरो, कचरा भरो, कुछ न कुछ भरो। इसी प्रकार से आपके जीवन में भी आगे बढ़ने के लिए कुछ न कुछ सद्गुणों को भी भरना पड़ेगा, चाहे वो भक्तांबर की प्रीत हो, चाहे अच्छी रीत हो। और एक छोटी सी चीज मैं आपको सिखाता हूं, आज से आपको शुरू कर देना है। यदि आप चाहते हो कि आपके परिवार में खुशनुमा वातावरण हो जाए, मेरे परिवार की समस्या मुझे ही खत्म करनी पड़ेगी, कोई आसमान में से नीचे आने वाला नहीं है, तो यदि आप चाहते हो कि आपके घर के अंदर स्वर्ग का निर्माण हो जाए,
અડધા આપણા હિન્દી વાળા પણ છે ને, એટલા માટે મીનાબેન બધાને ગુજરાતીમાં મોજ આવતી, આપણે તો ગુજરાતી રાખીએ. તો કે આપણે આ જીવનની અંદર એક વસ્તુ રોજ જે ઘરની અંદર જપ મેં તપોવન કે અંદર પડતા હતા, મેરી કાફી સારી શિક્ષા પરમ પૂજ્ય ચંદ્રશેખર વિજય માર સાહેબની પાસે મારો બધો અભ્યાસ થયો, અને એ ગુરુકુળ અવસ્થાની અંદર અમે આખો દિવસ બધું ગાથા કંઠસ્થ કરીએ, પ્રતિકપણ કરીએ, સ્વાધ્યાય કરીએ, બધું ભણીએ નાના હતા ત્યારે, અને રાત્રે એક નાનકડી ક્રિયા કરવી પડે. તો કે ક્રિયા શું કરશું? તો કે તમારે અમારી સાથે એ વખતે 50-70 અમારા જેવા બધા ધાર્મિક પંડિતો ભણતા હતા, એક કાર્ય કરવાનું ગુણાનુવાદ અનુમોદન. આખા દિવસમાં તમે 50 છોકરાઓને જોયા છે, એમાંની કોઈક એક વ્યક્તિની તમારે અનુમોદના કરવાની છે. અનુમોદના એટલે શું? અને આ નિયમ તમારે લગાવી દેવાનો ઘરની અંદર. તમારો પતિદેવ છે, બંને દીકરા છે, ઘરના કાકા મામા સાસુ સસરા છે, બીજાનું સારું જોવું એ પણ એક મોટી સાધના છે. લોકો નથી જોઈ શકતા, મરી જાય. કોકનું ચાર નામ મોટું થઈ જાય, મોટા અક્ષરમાં એનું નામ આવી જાય, ત્યાં તો નામ દિવાલ ઉપર રહે, પણ અંદરથી માણસ એટલો બધો બળી બળીને ખાક થઈ જાય. આખા દિવસમાં તમારી આજુબાજુમાં જેટલા પણ લોકો છે એની આખા દિવસમાં સૂતા પહેલા એક વખત તમારે તારીફ કરવાની છે. ઉનકી ખુશામત કરને કી હે. ચેતનાબેન કરી શકશો? તમારા હસબન્ડ ના વખાણ કરી શકશો કે નહીં કરી શકો? આ દુનિયાનો સર્વશ્રેષ્ઠ પતિ એ મારો પતિ છે, મારું બાળક. કેટલા બધા લોકો, કેટલી બધી મમ્મીઓ રોજ અમને ફોન કરીને કે મારો દીકરો ક્રોધી છે, મારો દીકરો ગુસ્સા વાળો છે. વારંવાર વારંવાર તમે તમારા દીકરા માટે ક્રોધી 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 ક્રોધી, ગુસ્સા વાળો, તોફાની, મારું તો કોઈ માનતો નથી. આવી જ ફ્રીક્વન્સી, આવા જ શબ્દો તમારા ઘરની અંદર ગુંજતા હોય તો તમારો દીકરો કેવો બને? અને એની જગ્યાએ રોજ સવારે ભક્તામનની છઠ્ઠી ગાથા બોલો, આવી ચાર લાઈન ખૂબ ભાવથી બોલો, અને હે આજીનાથ દાદા, મારો દીકરો ખૂબ શાંત છે, મારો દીકરો ખૂબ પ્રેમાળ છે, મારો દીકરો મારી બધી જ વાત માને છે, મારો દીકરો ખૂબ એક્ઝામમાં સારું લખીને આવેલો છે, મારો દીકરો એક્ઝામમાં સફળ અને સક્સેસ ખૂબ સારા માર્ક લાવી રહ્યો છે. આટલું વિચાર તો શું તકલીફ પડે? ભક્તામર હિલિંગ કી સાધના સકારાત્મક સોચ સાચી દિશા તરફ જીવવાની તમને ગતિ પ્રદાન કરે છે. નાઉ તમે રોજ 21 દિવસ માટે રોજ સાંજે સૂતા પહેલા એક વખત તમારા દીકરાની તારીફ કરો, અને સૂતા પહેલા એક વખત તમારા પતિની તારીફ કરો. તમારા ઘર જેવું સ્વર્ગ જગતમાં બીજે ક્યાંય જોવા મળશે નહીં. તમને જે વસ્તુ મળેલી છે એની આપણને વેલ્યુ નથી, એવા ભારતની અંદર કે લંડનમાં હજારો લોકો છે, હજારો પુરુષો છે, હજારો સ્ત્રીઓ છે કે જે પત્ની માટે તલપાપણ કરી રહ્યા છે. કેટલા લાખો લોકોના લગ્ન થતા નથી, લાખો લોકોના લગ્ન થાય છે તો લગ્ન ટકતા નથી, અને કદાચ ટકી જાય તો એટલી બધી દુરિયા વધી જાય છે. તો આપણે બધાએ તો આનંદથી નાચવાનું, ચૂમવાનું, ને આનંદથી એટલા સ્વર્ણિમ અવસર છે કે આપણી પાસે આખે આખો ભૈરો ભૈરો પરિવાર છે જેની સાથે તમે બેસી શકો છો, ખાઈ શકો છો, પી શકો છો, તમારી બધી જે લાગણીઓ છે એને સમજી શકો છો. અને એક વખત સમજી લેજો કે તમારા સારા દિવસોમાં આખી દુનિયા તમારી બાજુમાં હશે. ભક્તામાં રિલિંગ સાધના કા મોસ્ટ ઇમ્પોર્ટન્ટ ચીજ. જબ આપકે પાસ પૈસા હોગા, ગાડી હોગી, શોહરત હોગી, નામ હોગા, પૂરી દુનિયા સલામ મારેગા, વાહ 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 વાહ, શું શું જોરદાર 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 મીનાબેન જોરદાર મીનાબેન, આખી દુનિયા તારીફ કરશે, દોસ્તારો આગળ પાછળ ફરશે. પણ જ્યારે તમારો ખરાબ સમય શરૂ થશે, અને એ વખતે જો સૌથી વધારે પ્રેમ, સૌથી વધારે હું, સૌથી વધારે સપોર્ટ યદિ કરનાર કોઈ તત્વ હોય તો એનું નામ છે પરિવાર, એનું નામ છે પત્ની, એનું નામ છે પતિ. તો ખૂબ 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 જબાન મેહી અમૃત હે, જબાન મેહી જહેર. આ જીભની અંદર બધી જ વસ્તુ સમાયેલી છે. જબાન મેહી અમૃત હે, જબાન મેહી જહેર. જબાન કા અચ્છે ઢંગ સે ઇસ્તમાલ કરેંગે તો અમૃત બરસાયેગી.
करण करावण ने अनुमोदन खाली मात्र बे शब्द सारा बोलवाथी मंत्र थेरापी आ फ्रीक्वेंसी कदाच तमने बीजू कशु समजण पड़े के न पड़े एकदम सरल भाषा में तमने कहू कि तमे कोई नी आम तारीफ करो कि विजय भाई तमे आज बहुत सरस लागो छो। विजय भाई ने मैं जोया नथी एमने मने जोया नथी अहींथी करोड़ों किलोमीटर में बन्ने जणा दूर छीए पण आपणुं वाक्य शुं निकळ्युं विजय भाई बहुत सरस तमे लागो छो। ऑटोमेटिक विजय भाई ना चेहरा ऊपर बे मिनिट माटे तो आम स्माइल आवी जाय कवा पंडित जी मारा माटे आम सारू बोल्या। अने विजय भाई ने विजय भाई तमारा मां कोई भली वार ज नथी आ तमे बराबर आम सपोर्ट नथी करता अमने। विजय भाई ने केवुं थाय शब्दनी ताकात अंग छे एटले एमने कही शकाय आपणे तो जीवन में जारे जारे पण अवसर मळे तो मेक्सिमम कोशिश आपणे सारा शब्द अने शास्त्र प्रमाणे जैन धर्म पण एम कहे सम्यक दर्शन केने कोने मळे मोक्ष कोने मळे के खराब माथी सारू जोवानो जे भाव राखे गौमां कांकरा पण होय पण जो तमारी दृष्टि कांकरा तरफ रहेशे तो तमारी मनोवृत्ति कांकरा जेवी थशे। तमने कोई एक ग्लास भरीने पानी अर्धो ग्लास पानी नो आपो तो बन्ने वस्तु बोली सको के अर्धो ग्लास खाली छे ने अर्धो ग्लास भरेलो छे पण त्यां तमारू नक्की थई जाय કે તમારી સોચ સકારાત્મક છે કે નકારાત્મક છે તો ખાસ 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 જબ ભી જબાન કા અચ્છે ઢંગ સે ઇસ્તેમાલ કરોગે અમૃત કો બરસાયેગી ઓર વહી ગલત ઢંગ સે જૈસે હી આપને ઇસ્તેમાલ કિયા પૂરી તરહ જહેર કો ઉગલેગી। દ્રૌપદી એ ખાલી એક જ વાક્ય બોલ્યું આંધળાના દીકરા દ્રૌપદી શું બોલી હતી મહાભારત કરને કે લિયે સિર્ફ એક વાક્ય। और कभी कभी आप लोगों ने भी महसूस किया होगा कि यदि मैं एक वाक्य यदि जो नहीं बोलती तो मेरा घर नहीं टूटता सामने वाला व्यक्ति दुखी नहीं होता जमता जमता मानस उभो न थई जाए। तो जेटलू बने भक्तामर हिलरनी पहली व्याख्या आटली बधी आपणे मेहनत करी रह्या छीए कदाच तमे एक पण ग्रंथ नहीं आवड़े एक पण श्लोक पण नहीं आवड़े तो पण चालशे खाली जय भक्तामर बोली लेशो ने तो पण आखू भक्तामर नुं पुण्य मळी जशे। आज थी एक नानकड़ी आपणे प्रयत्न कोशिश करीशुं के मारी आजूबाजू मां जेटला पण लोको छे पतिदेव छे मारो मित्र छे मारा भाई छे मारी बहन छे ई बधा माटे मेक्सिमम सारामां सारू बोलवानी कोशिश करीश। बहु अघरू छे नहीं बोली सको आवता अठवाडिये हुं तमने पूछीश के पांच व्यक्ति माटे बोल्या हता करीबन अत्यारे 72 लोको आ क्लास नी अंदर जॉइन छे एमांथी 10 थी 15 लोको हशे કે જેવું બોલશે હા હું આ કરી શકો તો કોકના વખાણ કોકની નિંદા કરવાની કે ભાઈ આમની નિંદા કરવાની ચાલી કરો એક કલાક સુધી તમે બોલી શકો હમણાં એમ કહું ભાઈ ચલો આમના વખાણ કરવાના ચાલુ કરો હું તો નહીં બોલી શકું। તો કે જીભ કે ઉપર સરસ્વતી સાધના તભી અને ત્યારે જ તમારું ભક્તામર ફળીભૂત થશે। આ બધા મંત્ર ફળીભૂત નહીં થવાના કારણ શું પોણી કલાક સુધી માળા ગણી નવકાર મંત્રની જબરજસ્ત અને જેવી માળા પતે અને પછી ફોન આવે ધડાધડ ગાળો બોલવાની ધડાધડ જૂઠ બોલવાનું ધડાધડ વાયદામાં વાયદા કરવાના ઓલી મંત્રની એટલી બધી સુભત્વ એનર્જી તમારામાં આવી ગઈ છે હવે એ મંત્ર કે જે હું શું કામ કરું તારા વ્યાપારમાં પ્રગતિ વધારી દઉં તારા સંબંધો સારા કરી દઉં તને આખા વર્લ્ડમાં ફેમસ કરી દઉં એનર્જી રેડી છે પણ એક મિનિટની અંદર ઝીરો 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 એટલે આપણે આજથી થોડું કરીશું પણ સારું કરીશું। ગાથા નંબર 31મી 30 ગાથા સુધી આપણે અભ્યાસ બરાબર કરી દીધો બરાબર છે મીનાબેન વચ્ચે કોઈ ગાથાઓ રહી નથી ગઈ ને વચ્ચેની ત્રણ ગાથા આપણે જે રહી ગઈ હતી લઈ લીધી 31 નંબર કીજો તેબેન કવર કરી લીધી આપણે કાલે ઓકે 31 નંબર કી ગાથા સભી લોગ બરાબર લખ લીજીએ ઇસકે ઉપર હમે બહોત કામ કરના હૈ क्योंकि इस धरती के ऊपर सबसे ज्यादा रोग यदि हो रहा है तो वो रोग का नाम है स्किन प्रॉब्लम चमड़ी का रोग दाद होना खुजली होना बहुत सारे लोगों को जो हो रहा है उसके अंदर आप साता देना चाहते हो। कोई दराज का व्यक्ति को आप देखेंगे इतना खुजलता रहता है पूरा शरीर डिस्टर्ब हो जाता है। तो आपके परिचित में कोई भी रोग है चर्म रोग से स्किन के प्रॉब्लम में से आप मुक्ति उनको दिलाना चाहते हो तो गाथा नंबर 31 से आप उनको हीलिंग करेंगे तो बहुत जल्दी बहुत सारे लोगों की स्किन ड्राई हो जाती है बहुत सारा क्रीम लगाना पड़ता है बहुत सारे लोगों को पिंपल्स हो जाते हैं चेहरे के ऊपर
बहुत सारे लोगों को पेड़ की जो पैर की जो है वो फट जाती है, पैर में छाला पड़ी जाए, वाढ़िया थी जाए गुजराती में, तो क्या आवा जेने जेने पण प्रॉब्लम चामड़ी संबंधी ना छे ई तमाम व्यक्ति अने एवा जरे चामड़ी तमारा आंख नी अंदर घणी बधी वखत रसोई करता करता हाथ में चाकू पड़ी जाए, काणा पड़ी जाए, अने वखते थोड़ुक मीठू पण त्यां अड़े छीक निकली जाए, तो के समाही मरणम च मोहि लाभो सर्व जीवो को समाधि देना हमारा कार्य है। तो अलग अलग प्रकार के विधान के साथ में 31 नंबर की गाथा स्किन प्रॉब्लम के लिए, 32वीं जो गाथा है अभी हम जो, और 44 गाथा के हिसाब से करेंगे। तो अगले शुक्रवार को मैं जो दिगंबरों के हिसाब से चार गाथा जो है वो चार गाथा का भी प्रभाव में आपको लिखा दूंगा। हमारी श्वेतांबर जो परंपरा है, मंदिर मार्ग की जो परंपरा है, उसके अंदर 44 गाथा बताई गई है। दिगंबर है, स्थानकवासी है, तेरा पंथी, अन्य जितने भी लोग हैं वो 48 गाथा करते हैं। आप 44 गाथा भी बोल सकते हो, आप 48 गाथा भी बोल सकते हो, क्योंकि बाकी की चार गाथा में आदिनाथ भगवान की स्तवना ही है। और उस स्तवना में भी क्या है, क्योंकि आदिनाथ भगवान के जो अष्ट प्रातिहार्य है, भगवान जब चलते हैं तो भगवान कैसे चलते हैं, तो करोड़ों देवता उनको चामर करते हैं, करोड़ों भगवान के पीछे पुष्पों का वर्षाद होता है, एक बहुत बड़ा वृक्ष होता है, भगवान जब बैठते हैं तो भगवान का मुख चारों दिशाओं के अंदर होता है, तो ऐसे अष्ट प्रातिहार्य का पूरा वर्णन है। तो अपनी मंदिर मार्ग के हिसाब से गाथा नंबर अभी यहाँ पर जो 31वीं गाथा से चार गाथा उस पे एड हो जाती है, तो अपनी मंदिर मार्गी के हिसाब से 32वीं गाथा लक्ष्मी प्राप्ति के लिए है। अगले शनिवार को आपको 3 प्रश्न बराबर जवाब लिख करके आना है। आप कितने करोड़ रुपए के मालिक बनना चाहते हो, अगले अगले जो शिविर है उनका लेसन में आपको दे रहा हूँ। विनीता बेन, सरला बेन, તમારે પાઉન્ડ માં કરોડો જ કહેવાય ને, શું કહેવાય મીનાબેન? મની મેગ્નેટ કોર્સ અમેરિકા કે અંદર લો ઓફ એટ્રેક્શન કે દ્વારા સિદ્ધ હો ચુકા હે કે આપ રોજ સુબહ મે સોચેંગે, જિતના સોચેંગે ઓર ઉનકે ઉપર બરાબર મહેનત કરેંગે તો ઉતને પૈસે કે આપ માલિક બન સકતે હો। લક્ષ્મી કમાના મેરા હક હે, મેરા અધિકાર હે, મેરે પાસ 100 કરોડ રૂપિયા હોગા तो मैं 10 करोड़ रुपए का डोनेशन दे सकता हूँ। मेरे पास खींचे में 10 रुपया ही नहीं होगा तो मैं क्या डोनेशन दूंगा। श्रीपाल की, महीना की, पेथरसा की, भामासा की, अभी तो ये शिविर खत्म हो जाएगी, आगे जब आपके भाव होंगे तो हमारे अक्षय भाई है, नटू भाई है, सारी व्यवस्था के अंदर भी हजारों लाखों रुपये लग जाएंगे। एक आपने मन में संकल्प लिया, चलो पालीताणा की पूजा भी चालू हो रही है 9 तारीख से, चलो अब चलते हैं पालीताणा, तो ये लंदन से पालीताणा हो तो 2-5-10 लाख रुपये का ऐसे ही खर्चा हो जाए। तो कि आप कितने रुपये के मालिक बनना चाहते हो, पहला प्रश्न। ये संकल्प हमें 2021 31/12/2021 31 दिसंबर के अंदर ये गोल को अचीव करना है। उतना ही रकम आपको सोचना है, लिखना है, विजुलाइजेशन करना है और दम लगा करके मेहनत करना है। चाहे आपने लिखा कि मैं 1 करोड़ रुपया कमाना चाहता हूँ, 10 करोड़ कमाना चाहता हूँ, 1000 करोड़, जो भी आप कमाना चाहते हैं, उतने पैसे क्यों कमाना चाहते हो, क्वेश्चन नंबर 2। उसमें आप गाड़ी लेना है वो भी लिख सकते हो। आपको वो सोचेंगे मुझे लंदन में एक मकान लेना है, एक मुझे नैरोबी में लेना है, एक मुझे अमेरिका के अंदर लेना है, जो करना है। जब तक आपका विजन क्लियर नहीं होगा, हड़ूक हड़ूक धड़ुक धड़ुक हड़ूक धड़ुक, तब तक लक्ष्मी भी आपके पास नहीं आने वाली है। और आखिरी सवाल, कि जो भी आपने अमाउंट सोचा है, जितनी पण रकम नो तमे संकल्प करेलो छे, वो कैसे आप प्राप्त करेंगे, उसका आपका मेप क्या है। जैसे भी आज आप पर मंथ 1 लाख पाउंड कमा रहे और आपने सोचा है मुझे पर मंथ 10 लाख पाउंड कमाने हैं, तो मेहनत भी तो 10 गुना आपको बढ़ानी पड़ेगी। प्रैक्टिकल रूप से वो चीज आप प्राप्त कर सकते हो, लेकिन आप लिखेंगे तो आपका जो सूक्ष्म मन है वो पूरा प्रिंट बना देगा, और उसके अंदर सबसे ज्यादा गति देने वाली कोई गाथा है तो गाथा नंबर 32 नंबर की भक्तामर की गाथा आपको अढ़ड़क धन संपदा देती है।
और ये बहुत अगत्य की गाथा 33 नंबर की गाथा, जिनको बचड़ 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 बोलने की आदत है, भक्तामर हिलर आगे कौन जाएगा? अभी पूरा एक एक वीडियो 1,000 लोग देखते हैं, लेकिन पक्के भक्तामर हिलर कौन बनेंगे? जो सबसे ज्यादा मौन रखते हैं। क्या रखते हैं? हमारी 80% एनर्जी बोलने से चली जाती है। अब आंख बंद करके सोचना है कि मैं जितना भी सुबह से लेकर शाम तक बोलता हूँ, सवार थी मानी ने सांज सुधी बोलू छू, एमा खरेखर केटला वाक्य जरूरी छे? जितना मैं जितना जरूरी छे एटला ज बोलो जो, एकाद बे वधारे बोलाई जाय छे एटला ज बोलो जो। खूब सरस। साधक नी निशानी शू, श्रावक नी निशानी शू, हेपी वुमन नी, हेपी मनुष्य नी निशानी शू? तो के जे मानस सांभळे वधारे अने बोले। सौथी सरल परिभाषा, तमे तमारी पारिवारिक जीवन ने पण उत्तमोत्तम पति पत्नी ना संबंधों में पण मधुरो राखवा मांगो छो, तो हमेशा एक आदत, सामे वाला ने सांभळवानुं वधारे पसंद करो। बहु ज अघरू छे अने आजथी स्टार्ट करवू छे। तो के जीभ के ऊपर संबंध बिना काम का, जो ये मैं आपको एक दूसरा तप बताता हूँ, 12 प्रकार के शास्त्र में तप बताए। रोज कोई उपवास नहीं कर सकते है, रोज कोई एम्बिल नहीं कर सकते, रोज कोई एकासना नहीं कर सकते है। बहुत सारे हमारे अहमदाबाद के अंदर साधु साधु जी भगवान वर्धमान तप की एम्बिल की होली कर रहे हैं, अभी चैत्र महीना की होली हो रही है। तो कि जो रुखा सुखा भोजन करके एम्बिल करे वो बहुत बड़ी बात है। उसी प्रकार से एक मौन के साथ होली होती है, कम से कम 1 घंटे का मौन। सुबह में जब तक मैं भक्तामर का पाठ नहीं कर लू, या तो सुबह में खाना पीना बनाना रहता है, वो खत्म करके जैसे ही मैं भक्तामर कर लू उसके बाद मैं बोलूंगा या बोलूंगी। उसके बाद हम आगे बढ़ते हैं, गाथा नंबर 34। धन का लाभ देखिए, मानतुंग सुरेश्वर जी महाराजा ने, जब मानतुंग सूर्य महाराज ने ये भक्तामर स्तोत्र की रचना कहां पर किया था? स्वीटी बेन क्या कह रही थी? भक्तामर की रचना खबर जी कि नहीं खबर? काश्मीरा बेन ने खबर जी? हाँ गुरु जी। क्या कह रही थी बोलो? नहीं पता है, कोई बात नहीं। काश्मीरा बेन क्या कह रही थी? खूब सरस, खूब सरस। दारा नगरी कभी भी मध्य प्रदेश जाओ, उज्जैन इंदौर घूमने का मन करे, भोपावर घूमने का मन करे, विश्व की सबसे बड़ी प्राचीन प्रतिमा, जैसे आप चाहते हो कि मैं पार्श्वनाथ भगवान की दीवानी हूँ और पार्श्वनाथ भगवान को आप देखना चाहते हो, तो साक्षात जितनी भगवान की हाइट थी, जैसा भगवान का चेहरा था, जैसा भगवान का कलर था, जेवा भगवान देखाता था, एवा कॉपी टू कॉपी भगवान तुम्हारे जोवा होए तो सीधा तुम्हारे पहुंची जवानू छे नागेश्वरा पार्श्वनाथ भगवान की। ने वा एमपी नी अंदर, धारा नगरी नी अंदर भगवान तुंगसुरी महाराज साहेब ने जेल मां पूरी दीधा, अने राजाए कीधुं के तमारी अंदर चमत्कार होय, 48 बेड़ीओ ने बांधी दीधी, अने एवा समये हृदय मांथी नाभी मांथी घणी वखत मैं काले पण कीधुं तुं के नरसिंह मेहता बोलावे ने भगवान केम आवे छे, मीरा बोलावे ने भगवान केम आवे छे? કે એ બધા લોકો જ્યારે જ્યારે પણ સંસ્મરણ કરે છે ત્યારે નાભીમાંથી જે ડૂટી છે ત્યાંથી અવાજ આવે છે। આપણા ઘણા બધા મંત્ર માત્ર જીભથી હોય છે, ક્યારેક સારું આમ સંગીત વાગતું હોય તો આપણે આમ હૃદયથી બોલીએ છીએ, પણ તમે સંસારમાં પણ કોઈને બહુ જ દિલથી આમ યાદ કરો અને તરત એનો ફોન આવે, બહુ જ દિલથી કોકને યાદ કરો, બેલ વાગે ટિંગ ટોંગ ટિંગ ટોંગ, અરે યાર તને તો હમણાં જ મેં યાદ કરી હતી, થાય છે કે નથી તો બધાના જીવનમાં? તો કે ઈ ભાવથી ભક્તામરને બોલવાનું છે અને એ એક જ વખત પ્રયત્ન કરવાનું છે, સીધું ડાયરેક્ટ કનેક્શન। માનતું સુરી મહારાજ જેલની અંદર બંધનોમાં બાંધેલા હોય, જ્યાં કોઈ પ્રતિમા નથી, જ્યાં કોઈ ફળ નથી, જ્યાં કોઈ નૈવેદ નથી, જ્યાં કશું જ નથી, પણ માત્ર અંતરનો એવો નાદ કે હે આદિનાથ ભગવાન મને વિશ્વાસ છે કે તું આવીશ। એક અંધ વ્યક્તિ ખાડાની અંદર ડૂબી ગયો પડી ગયો,
सवार थी सांज सुधी नो समय थे कि कोई ने एकदम साइड नो कुओ खाड़ो हतो रोड थी बहुत साइड मा आखे अंदर अनि व्यक्ति पड़ी गयो पण एना हृदय नी अंदर श्रद्धा हती कि मने मारा कानाजी मने मारो श्री कृष्ण बचावा आवशे। ईमानदारी थी तमे तमारा आत्मा ने पूछो कि तमने एवी अटूट कोटी नी श्रद्धा छे कि हूँ बधी जगह फसाई जईश मारा बधा दरवाजा बंद थई जशे तारे मने मारा प्रभु 100% बचावा आवशे। आवो अटूट कोटी नो विश्वास होय हाथ ऊपर करे साचुं मने सारू लगाड़वा माटे नहीं। खूब सरस ज्योतिबेन एक छे खाली चेतनाबेन खूब सरस सौथी पहला तो मीताबेन खूब सरस बीजा पण घणा बधा हशे પણ મારે કહેવાનો તાત્પર્ય તમને એટલો છે બીજા કોણ છે કોઈ નથી દર્શિતા બેન છે ખૂબ સરસ જ્યાં સુધી અતૂટ કોટીનો વિશ્વાસ અતૂટ કોટીનો પ્રેમ અતૂટ કોટીની ભક્તિ જ્યાં સુધી બનતી નથી ત્યાં સુધી એક રિશ્તો ક્યારે પણ બનતો નથી એટલા માટે જ કીધું છે કે જબ કોઈ નહીં આતા મેરે દાદા આતે હે મેરે દુઃખ કે દિનો મેં વો बड़े याद आते हैं। बोलो अंध व्यक्ति खाड़ा नी अंदर पड़ी जाए ने मरणी अंदर श्री कृष्ण शरणम मम सवार बपोर सांज धीरे धीरे रात थवानी तैयारी पण एना नाभी नी अंदर अवाज कि क्यारे पण भगवान भक्त ने दुखी थवा देता नथी परीक्षा जरूर लेसे तमारी पात्रता केटली छे। अने एवा समय सांजे कानाजी कृष्ण भगवान आया ने सटाक करतो आम हाथ पकड़ो ने बारा काढ़ी लीधा અંદર ને ખબર પડી ગઈ કે આ હાથ કોઈ નોર્મલ મનુષ્યનો હાથ નથી એ કોઈ વિશિષ્ટ કોટિ કા મહાયોગી હે એને વિશ્વાસ થઈ ગયો કે જેનો મેં સવારથી માનીને સાંજ સુધી અજપાજે જાપ કરેલો છે એ સ્વયં કૃષ્ણ મને બહાર કાઢવા માટે આવેલો છે અને હાથ કઢાવીને કૃષ્ણ ભાગવા માટે જાય છે અને એ વખતે અંધ વ્યક્તિ ભગવાનને પ્રાર્થના કહે છે કે હાથ છુડાવત જાવત હો કે હે કૃષ્ણ ભગવાન કદાચ તમે મારો હાથ છોડાવીને જતો રહે જતા રહેશો પણ આજે દિલની અંદર મેં તમને જે બિરાજમાન કર્યા છે ત્યાંથી કેવી રીતે તમે જશો અને આ પ્રકારનો ભાવ તમને આદિનાથ ભગવાન માટે આવે અને તમે શ્લોક બોલો 1000% કામ થાય। આદિનાથ ભગવાન ઈ ભાવથી બોલ્યા છે રોજ માળા જપ કરે કોક દિવસ લાલ માળા લે કોક દિવસ સફેદ માળા લે કોક દિવસ કાળી માળા લે અને ઘટના એવી ઘટિત થઈ કે પૈસા બધા ખલાસ એની પત્ની નામ ગુસ્સો આવી ગયો કે શું એ આપકી ક્યાં ભક્તિ હે હમકો ખાને પીને કે ફાફે હો ગયે ઓર માલા ગીનતે રહેતે હો કૃષ્ણ ભગવાન કી ભક્તિ કરતે રહેતે હો कम से कम कुछ भी हमारे पास नहीं हो तो दो टाइम खा सके उतना अनाज तो चाहिए कि नहीं। मैं आपको एक लड्डू देता हूं तुम लड्डू लेके कृष्ण भगवान के पास जाओ और कुछ पैसे वैसे या कुछ सोना मोर लेके आओ तो कम से कम हमारे हमारे अपनी जो जीवन यात्रा छे ये तो अपनी बराबर चालू जो है जो नहीं लाओ तो आज थी कृष्ण भक्ति बंद। पुजारी ने पण थयो ग्यारा शू बधु आटलू बधु मैं शू मारा 25 वर्ष 50 वर्ष भक्ति में खाया આજે મારે ખાવાના ફાફા થઈ ગયા છે। આ વર્તમાનના તમામ ભક્તોની ઘટના તમને કહી રહ્યો છું। હમ સભી લોકો કી માનસિક સ્થિતિ ક્યા હે પૂજારી લડ્ડુ લેકર કે મંદિર મેં ગયા ભગવાન કે સામને રખ દિયા કે હે પ્રભુ મેને સચ્ચે મન સે કિતને વર્ષો સે તપસ્યા કી હે આપ પ્રસન્ન હોકર કે મુજે થોડે પૈસે પ્રદાન કરો કુછ સહાયતા કરો કુછ દર્શન ઇસકે અંદર સે રાસ્તા નિકાલો ઇસકો આપ ગ્રહણ કરો જાપ કરને કે લિયે બેઠ ગયા। श्री कृष्ण शरणम मम श्री कृष्ण शरणम मम कुछ समय जैसे हुआ वहां पर एक भिखारी आया भिक्षाम देही वो भिखारी ने लड्डू को देख लिया पुजारी बोला भाग 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 आगड़ जा आ लड्डू तो मारा कानाजी माते छे। सवार नहीं करता धीरे 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 बपोर थवा मांड्यू मंदिर खुल्लू छे ત્યાં પાછળથી કૂતરું આવી ગયું તરાપ મારવાની કોશિશ કરે છે લાડુ ખાવા માટે ત્યાં પૂજારી દંડો મારીને કૂતરાને પણ ભગાવી દે છે કે નહીં આ લાડુ તો મારા ભગવાન માટે છે અને ધીમે ધીમે એની શ્રદ્ધા તૂટી ગઈ આ દુનિયામાં ભગવાન નામની કોઈ વસ્તુ જ નથી સબ બેવકૂફ છે મેં મારા 50 વર્ષની જિંદગી પાણીમાં નાખી દીધી
श्रद्धा टूटती गई। बस हवे छेल्ला विचारू 5-1 વાગે લાડુ બાડુ બધું ફેંકી દઉં, મંદિર મંદિર કશું જ ન જોઈએ। અને એવા સમયે થોડા ઘણા પાછા મંત્ર ગણે છે, શ્રી કૃષ્ણ શરણમ, શ્રી કૃષ્ણ શરણમ, એવામાં હજારો કીડીઓ સવારથી જ્યાં લાડુ પડેલો હતો સેંકડો કીડીઓ એની પાસે આવીને એને ખાવાની કોશિશ કરે છે। તો પૂજારી એ કીડીઓને પણ આમ દૂર ભગાડે છે કે ભાઈ રેવા દો રેવા દો, આ મારા ભગવાન માટેનો લાડુ છે। શ્રદ્ધા ખતમ, ભગવાન પ્રગટ ન થયા, પૂજારી તૂટી ગયો, ભાંગી ગયો, બહુ રેડો। ચલો કઈ વાંધો નહીં, આજ પછી હું આ મંદિરમાં ક્યારેય પગ નહીં મૂકવું, એમ વિચારી લાડુને આમ પકડે છે, ઉભો થવાની કોશિશ કરે છે અને પ્રતિમાજી ફટાક કરતા ફાટે છે અને સ્વયં કૃષ્ણ ભગવાન જોરથી બે થપાટ મારે છે। અને હવે જે જવાબ જે છે ને એ બધા લોકો પોતાના દિલમાં લખી નાખજો, આ પંડિત આ પૂજારી બીજો કોઈ નહીં પણ આપણી બધાની મનોદશા છે। અને એ વખતે કૃષ્ણ ભગવાન જવાબ આપે છે કે તે મને પહેલી વખત જયારે પુકાર્યો અને તત્ક્ષણ હું ભિખારીનું રૂપ લઈને આવી ગયો, ત્યારે મને ખાલી લાડવો આપવાનો હતો, તારી આખી જિંદગી ચાલે એટલું હું આપવા માટે સ્વયં આવેલો। આ ઘટના તમારા જીવનની અંદર કે છે કે જયારે જયારે પણ તમે દુખી બનો છો સ્વયં ભગવાન ક્યારે આવવાના નથી, પણ એવા સમયમાં કોઈક તમારું મંત્ર આવી મિત્ર આવી જાય છે, કોઈ પડોશી આવી જાય છે, કોઈ આવું ભક્તામાં રિલિંગની સાધના આવી જાય છે, આવા મીનાબેન, આવા ચેતનાબેન, નટુભાઈ, કોઈ ડરવાની જરૂર નથી, ભક્તામાંના રાહે આવી જાઓ। મોટામાં મોટું આર્થિક નુકસાન થયું છે, મોટામાં મોટા શારીરિક રોગ આવી ગયા છે, પરિવારથી વિખૂટા પડી ગયા છો, પાછો તમારા માટે ગોલ્ડન સમય શરૂ થઈ ગયો છે। માત્ર અટૂટ કોટીનો આજ્ઞાન દાદા પ્રત્યેનો વિશ્વાસ, શ્રદ્ધા, ભક્તિ। તો ગાથા નંબર 34, ધનનો લાભ, પૈસા હંમેશા પુષ્કળ હોવા જોઈએ। ધન કમાવવું એ આપણા બધાની જરૂરિયાત છે અને પૈસા હશે તો જ સમાજની અંદર માન મળશે, પ્રતિષ્ઠા મળશે, દીકરા દીકરીઓને કંઈક સારું આપી શકશો, કંઈક સારું ચેરિટી કરી શકશો। ગાથા નંબર 35, જો વ્યક્તિ વિઝન ખો ભૂલ ચુકે હૈ, જો વ્યક્તિ આપસે બહુ દૂર હો ચુકે હૈ લક્ષ્ય પ્રાપ્તિ કે લીએ, હમેં સારા ઇતિહાસ બનાને કે લીએ હી હમને જન્મ લિયા હૈ। આપ સબ લોકો કો જીતની ભી જ્યાદાતર હમારી ક્લાસ કે અંદર મહિલાએ જ્યાદા હૈ, તો હમારે જીતની ભી મહાસતિયા હો ચુકી હૈ, ચંદનવાલા, મૈણા, અનુપમા, વો સારા સારી સારી મહિલાઓ કા ચરિત્રો કા વાંચન કીજીએ, ઓર વો ચરિત્રો કા વાંચન કરતે 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 મુજે ભી ઇનકે જૈસા બનના હૈ। अनुपमा देवी की बात आती है, अनुपमा देवी वस्तुपाल तेजपाल की चिंतन धारा कितनी खतरनाक हो सकती है। एक जगह के ऊपर वो व्यक्ति पानी पीने के लिए गए, अहमदाबाद के अंदर अडालज की वाव है, कोई भी कारण से उनको बेटा संतान नहीं हो रहा था, अंबिका देवी की ऐसी आराधना की और अंबिका देवी वहां पर प्रसन्न हो गई और प्रसन्न होकर के बोला कि हम आपको वरदान देने के लिए तैयार है, सिर्फ दो ऑप्शन से, या तो आप आरस मांग सकते हो जिससे भव्य रूप से मंदिर का निर्माण होगा, या तो आप वारिस मांग सकते हो, आपको बहुत शानदार एक बच्चा दे दूंगा। जिनको भी संतान संबंधी प्रॉब्लम है उन सभी लोगों को ज्यादा से ज्यादा अंबिका देवी की आराधना करनी चाहिए। जिनको अपनी कुलदेवी का पता नहीं है उनको अंबिका देवी के नाम स्मरण के साथ में उनका पूजन कर सकते हैं। हमारे जैन संप्रदाय में बहुत सारे लोग ऐसे जिनको कुलदेवी का पता नहीं है, उन सभी लोगों को आपके सारे रिश्तेदारों को बताना है, तने कुलदेवी की खबर नहीं कोई वांदो नहीं, जैन धर्म प्रमाणे जेने पण कुलदेवी माता खबर नहीं ये बधाए अंबिका देवी की पूजा करवानी छे। ने आ बाजू अनुपमा देवी त्यां जाय छे वावनी पासे अने त्यां एक पाछळथी छोकरो दोड़तो दोड़तो आवे छे, उभा रहो आ वाव नुं जो तमारे पाणी पीवू हशे તમારે મને 2 રૂપિયા આપવા પડશે, આ વાવ મારા દાદાએ બનાવેલી છે। ના બાજુ અનુપમા દેવીનું મગજ આમ ફરી ગયું કે એવા દાદાએ કેવા શુદ્ધ ભાવ સાથે આ વાવનું નિર્માણ કર્યું અને એનો આજે પોતરો એ પાણીના પૈસા માંગે છે। અને એક ઘટના એને સંકલ્પ લીધો કે મારે વારિસની જરૂર નથી, મારે શેની જરૂર છે, આરસ। અને અદભુત ગગનચુંબી જેરાસર અનુપમા દેવી વિમલ વસહી નામનું, ક્યારે ક્યારે રાજસ્થાન તમે ફરવા માટે જાઓ તો એ દેલવાડાના દેરા
ये अद्भुत जो इतिहासकार घटना राजस्थान के अंदर केपी संघवी द्वारा जो पावापुरी बनवाया है, भेरू तारक जो बनवाया है, विमल वसई तीर्थ जो बना है वो आप देखेंगे तो राणकपुर जो महातीर्थ बना है, आपका सिर जो है, अब ज्यादातर लंदन से लोग आते हैं, संकेश्वर चले गए, पालीताना चले गए, मौड़ी चले गए और वापस गो टू लंदन, लेकिन ये तीर्थ की जो स्पर्शना है, तीर्थ के पीछे जो भव्यत्व इतिहास है, अनुपमा देवी जब तीर्थ बन रहा था तो वहां पर ये जितनी भी सारी महिला, भगवान ने जो जो महिला के पास पैसा दिया हुआ है, वैसे तो मैं सबको देख रहा हूँ, सभी के ललाट इतने जबरदस्त बड़े बड़े ललाट है, यदि आपके पास पैसा भगवान ने दिया हुआ है और आपका बस चलता है, आपकी ताकत है, आपका पति आपकी मानता है, तुरंत अपने हाथों से सत्कार्य कर लेना। मंदिर जारे बनतू तू त्यारे बद्दा लोगों ने, कारीगरों ने कही दीदू कि मारा भगवान नु मंदिर एटलू बधु भव्य बनावानू छे, जेटली तमे नंबर वन कोतरणी करशो, जेटला पण मोटा मोटा टुकड़ा पत्थर ना आपसो, पत्थरो बधा फिट थई गया, तो के जेटला मोटा मोटा टुकड़ा तमे मने आपसो एटला ग्राम भारोभार चांदी हूँ तमने वजन नी अंदर आपीश। शू आपीश? અને જેટલી તમે બારીકાઈથી મારા પ્રભુની આમ કોતરણી કરશો, જેટલો પણ તમે ભૂકો લઈને સાંજે મારી પાસે આવશો, એટલા વજન બરાબર સુવર્ણ હું તમને ગિફ્ટ આપીશ, પણ આખી દુનિયા આ મારા ભગવાનને જોઈને આમ નતમસ્તક નમન કરવા જોઈએ, તો કે એવું ધન, એવી ભક્તિ, એવો દાનનો ભાવ પ્રગટ કરવાનો છે। तो विजन क्लियर, जीवन में एक इतिहास, अपनी जो आप भक्तामर की आप किताब लिख रहे हो, अपने अपने नोट उसके ऊपर लिखिए कि आपको यदि कोई भी भगवान, कोई भी देव प्रसन्न हो जाए, और या तो आपके बाहों पे ताकत आ जाए, आपके पास बहुत पैसा आ जाए, तो आप ऐसा क्या करना चाहते हो जिससे आपको भी आनंद हो और पूरी प्रकृति को भी आनंद हो। भगवान का प्रचंड पुण्य क्यों होता है? एक जन्म्यो राज दुलारो दुनिया नो तारण हारो, वर्धमान नो नाम धरी ने प्रगटियो तेज सितारो। भगवान जैसे ही जन्म लेते हैं ना तो इतने सारे वृक्ष खिलने लग जाते हैं, कितने सालों तक जिस वृक्ष के ऊपर फल नहीं आए वहां पर फल आने लग जाते हैं। प्रेमाण व्यक्ति ने निशानी शू कि ये आप नजीक आवे ने तो आपने और नजीक जवानी इच्छा था, इन्हें छोड़वानी इच्छा न था। भगवान आम चालता हो तो वृक्षों ने भगवान ने टच करवानी इच्छा था, भगवान मध्य एटली बड़ी करुणा निकलती हो, पक्षियों भगवान ने गोड़ 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 फैराज करे, आप वो महावीर स्वामी भगवान के वंशज हो। और कुछ तप नहीं कर सकते हो, दान नहीं दे सकते हो, कुछ भी नहीं सकते हो, तो प्रेम के महासाधक बनो, सभी जीवों को खूब प्रेम करो, सम्मान करो, वंदन करो, सभी के अंदर गुणवत्ता को देखिए, और उसको देखने के लिए हमें ज्यादा से ज्यादा 35 नंबर 35वें नंबर की गाथा लक्ष्य प्राप्ति के लिए, जो भी आपका ड्रीम है वो ड्रीम को पूरा करने में आपको बहुत 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 बेनिफिट होगा। 36 नंबर की आज की आखिरी गाथा, जिसको भी एसिडिटी बहुत रहती है, अग्नि बहुत रहता है, जलनशीलता, जलन बहुत हो जाती है, कभी कभी हो जाती है, हर के अंदर कोई ना कोई गुण गुण रहता है और अवगुण रहता है, दूसरों की खूबी को देख करके जिसको अंदर ही अंदर तड़पन हो, जलन हो, कोई आगे निकल गया है ऐसा कभी कभी भाव हो, तो कि एसिडिटी का भी निवारण करना है, बहुत ज्यादा तीखा खाते हो स्पाइसी भोजन तो रात को प्रॉब्लम हो जाती है, ज्यादा डकारे आती है, तो कि ऐसे कोई भी फिजिकल प्रॉब्लम है, अल्सर हो जाता है, एसिडिटी है और आप उसको कंट्रोल नहीं करोगे तो उसका आगे का लेवल है अल्सर, और उसको भी नहीं रोकने की कोशिश करोगे तो उसका आगे का लेवल क्या है? कैंसर। चाटा पड़ने से ही बहुत सारे लोगों को मुंह आ जाता है, भोजन बराबर नहीं पचता है। 33वें नंबर की जो गाथा है जीभ स्तंभन के लिए, जिसको बोलना बहुत ज्यादा आता है, कंट्रोल नहीं कर सकते हैं, तो मौन रहने की आप साधना कर सकते हो और कीर्ति और यश की प्राप्ति होती है। पूरी मेरी भक्तामर की जो किताब है मैं भेज दूंगा अपने मीनाबेन को, वो आपको सभी को भेज देंगे, साथ साथ में ये जो हमारा पूरा भक्तामर का 4 पेज का पूरा पोस्टर भी है, सारा मटेरियल हम आपके लिए तैयार कर रहे हैं, लेकिन अभी अभी जिन्होंने भी गूगल की लिंक नहीं भरी है जल्दी से जल्दी भर दीजिए, क्योंकि आप सभी को स्कैनिंग करना है और उसके बाद लास्ट में
चक्र शुद्धिकरण करना है। तो आज हमने 36 गाथा तक पूरा देखा जाना समझा है। आप सब लोगों ने गुरु महाराज का फोटो ले लिया है, हाँ या ना? चलो बैठ जाइए बराबर, पलाठी लगा करके दिया धूप जिसके पास है वो चालू कर देंगे, नहीं नहीं है जिसके पास तो कोई बात नहीं, भाई जिसके पास अत्तर है या रूम स्प्रे है थोड़ा सा सुगंधित वातावरण करते हुए 11 मिनट का एक अद्भुत जो है मेडिटेशन है। सबसे पहले हमारे जो गुरु है 33वीं गाथा अपने मीनाबेन 3 वक्त बोली गया छे, जीवना स्तंभन माटे, यश माटे अने कीर्ति माटे। ओके चलो खूब, बीजा पण कोई ने हजी कोई क्वेश्चन हो आपणे लई लेशो। कमर थी बद्दा टट्टार, एक अद्भुत अपने गीत आपी दीधुं छे अक्षय भाई ने, हाँ जी, गुरु महाराज साहब जी माटेनुं एक अद्भुत गीत छे। मेरे जिंदगी के जो सबसे पहले गुरु है, आप सभी को विजुलाइज है, इस धरती के सबसे पहले हमारी गुरु वो हमारी माता है, जो उन्होंने बहुत सारी छोटी छोटी चीजों को हमें सिखाया है समझाया है। आज गुरु की हम प्रतिष्ठा करेंगे और अगली बार मैं पूरा वास्तु शास्त्र आपको सिखाने वाला हूँ और पूरा भक्तामर की मंत्र दीक्षा, अब 2 वीक बचे हैं बराबर ने पूजा अपने मीना बेन, तो आपने पूरे पूरु साथे साथे जे રીતે મંત્ર આપણે શીખી લીધું, એટ્રીટમેન્ટ શીખી લીધું, આપણે બધાએ ચક્ર શુદ્ધિકરણની બધી વાતો શીખી લીધી, 3 ચક્ર હજી બાકી છે એ પણ આપણે લેશું, અને બેઝિક વાસ્તુ જો તમે ગલત દિશામાં રાત્રે સુઓ છો તો લાખ પ્રયત્ન કરશો તો પણ તમને ડિપ્રેશન આવવાનું જ છે, એટલે ગલત દિશામાં સુવાનું નથી, ગલત દિશામાં રસોઈ બનાવવાની નથી। નાની નાની ઈઝીલી તમે કરી શકો એવી ટિપ્સ, અને કદાચ કશું જ તમે નથી કરી શકતા તો તમારા માટે 2 વાસ્તુશાસ્ત્રના યંત્ર પણ તૈયાર કર્યા છે, એ બધાની પ્રિન્ટ કાઢી અને એનું પણ તમે વિધાન કરશો તો પણ ઘરની વાસ્તુ ઉર્જા જે છે તમારી બેલેન્સ થઈ જશે। તો બરાબર, કમર સે ટટ્ટાર, આંખ બંધ કરતે હુએ એસિડિટી કે લીએ 36 નંબર કી ગાથા જો હે વો યુઝ હોતી હે, જિસકો ઈર્ષા બહોત આતી હે, જલન બહોત હોતી હે, तो दोष को निवारण के लिए भी आप 36 नंबर की गाथा का पाठ कर सकते हो। कितनी कितनी बार पाठ करना है, कोई भी गाथा 3 के गुणांक में 3, 6, 9 ऐसे करना है बराबर। ऐसे ज्ञान मुद्रा में बैठ जाइए, अब एकदम दिल से गुरु महाराज का आह्वान कीजिए। देखिए अभी तक आपने बहुत सारी साधना की है लेकिन गुरु की प्रतिष्ठा नहीं की, इसके लिए आपकी साधना का पूरा फल आपको मिला नहीं है, इसीलिए हाँ सर लाबेन सु के उजे को गुरु धारण करवो હોય તો અહીંયા અમે કોઈને ધાર્યા નથી તો અમે તમને ધારી શકીએ, મને નો ધારી શકો, હું પંડિતજી બેન કહેવાય બરાબર છે, એટલે તમને તમારે ગૌતમ સ્વામી ભગવાનને ગુરુ ધારવાના અને અમારા પરિવારના માર્ગદર્શન માટે કઈ પણ ધાર્મિક તમારે માર્ગદર્શન લેવું હોય તો અમે નિકુંજ ગુરુજીનું માર્ગદર્શન લેશું। राजस्थान मांडोली करीने छे, तमारे जेने पण अनुभूति करवी होय त्यांना शांति सूरी मारा साहेब, उनका प्रत्येक चमत्कार, उनके आज एक भी शिष्य नहीं है और ऑल ओवर वर्ल्ड में 200 से भी ज्यादा जिनके मंदिर है। कभी आगे हम वसंत पंचमी को सरस्वती पूजा कराने वाले हैं और गुरुदेव का जन्मदिन भी है, इतने प्रकृष्ट ज्ञानी ज्ञानी साधक थे, तो जिनको भी अध्यात्म में खूब आगे बढ़ना है वो अपने जीवन में 3 आज मैं आपको गुरु बताता हूँ, यदि कोई आपको समझ में नहीं आ रहा है तो पहले नंबर में आप सभी लोग गौतम स्वामी भगवान को अपना गुरु बना लो। मेरे गुरु कौन है तो कि गौतम स्वामी जी भगवान। दूसरे नंबर के अंदर शांति सुरीश्वर जी महाराज है जो मांडोली के अंदर है, गूगल के ऊपर आप डालेंगे तो सारी डिटेल के साथ में वो चीज आ जाएंगी। और लंबे समय तक जैन धर्म का जैनिज्म का जो मैंने अभ्यास किया, बहुत सारे साधु साधु जी भगवंतों को बढ़ाया, तो ये सारी चीजें जिन्होंने मुझे सिखाई है उनका नाम है पन्या श्री चंद्रशेखर विजय जी महाराज साहब। तपोवन के अंदर रह करके मेरी काफी सारी शिक्षा आदि कार्य लंबे समय तक का रहा। तो आप कोई भी साधु भगवान को, कोई भी साध्वी जी भगवान को आप जानते हो, पहले प्रायोरिटी पंचमावृतधारी साधु साध्वी जी भगवंतों को आप रखेंगे,
और इसके अलावा कोई भी जैन धर्म के रिलेटेड आपको प्रश्न है, आप सीधा मुझे या मीना बेन को किसी को कांटेक्ट कर सकते हैं, बराबर। धन्यवाद। हमारा स्कूल ना पण जितना पण गुरु छे दरेक नी शुक्रिया अदा करता करता हमारा भीतर नी अंदर आ हृदय रूपी जे मंदिर जे छाती नो जे भाग छे एना ऊपर गुरु महाराज साहब जी नी आपणे प्रतिष्ठा करी रह्या छीए अने गुरु महाराज साहब जी ना आशीर्वाद थी आगळ नु जितलू पण जीवन छे ए जीवन प्रगतिकारक तमाम प्रकारना संकल्पो ने पूर्ण करनारू बने। कमर थी डट्टार बेसवानू छे। तमारी अने गुरु महाराज साहेब नी जेटली पण मीटिंगो थई छे, तमने क्यारे गुरु महाराज ने आम मळवा गया होय, तमने आम हर्ष थी भेटी लीधा होय, दिल थी आम वासस्केप नाखेलो होय, एवी दिव्य कृपा ने याद करता करता हे गुरुदेव आज थी हूँ भक्तामर हीनर बनी चुक्यो छू, आखा विश्व ने मारे भक्तामरमय बनावानू छे, आखा विश्व ने मारे स्वस्थ बनावानू छे, आखा विश्व ने मारा जेवू आनंदित बनावानू छे। અને સિદ્ધ સાધનામાં આપણે બધા આગળ જઈ રહ્યા છીએ તો ખૂબ ભાવ સાથે આ ગીતના એક એક શબ્દ ઘણા બધાની આંખમાં આંસુ પણ આવી જશે કે ગુરુ કેટલા મહાન હોય છે, ગુરુ ગોવિંદ તો નો ખડે કાકે લાગુ પાય, બલિહારી ગુરુદેવ કી જીસે ગોવિંદ દિયો બતાય, ભગવાનને પણ બતાવનારા યદી કોઈ તત્વ છે તો એ મારા ગુરુ છે, તો ગુરુના ચરણે નતમસ્તક નમન કરતા કરતા ખૂબ ધ્યાનથી એક એક ગુરુને માતાને શિક્ષકના ગુરુ, કોઈ તમે યોગા કરી રહ્યા છો, કોઈ તમે અલગ અલગ થેરાપી શીખી રહ્યા છો, એ સર્વ ગુરુ નવકાર મંત્રનો ન પણ જેની પાસે શીખવાડેલા હોય, શ્રીપાલ રાજા કદાચ ચૈત્રી હોળીમાં હું લંડન આવું બરાબર છે, અને કદાચ ન આવું કે તમે કોઈની પણ પાસે શ્રીપાલ રાજાનો રાસ સાંભળો તો કે મૈણાના જીવનમાં આટલી બધી પ્રગતિ કેમ થઈ, તો કે એના પાઠશાળાના જે ટીચર હતા એને શીખવાડેલું કે માતા પિતાનો વિનય કરવો, તો કે સૌથી મોટા આપણા જીવનમાં ઉપકારી હોય તો એ પાઠશાળાના ટીચર છે, તો એ પાઠશાળાના ટીચરને પણ તમારા લંડનમાં પાઠશાળા ચાલતી હોય તો એની પાસે ભણતા હોય તો એને પણ નમન કરતા કરતા આજે આપણે ગુરુપદ મારા હૃદયની અંદર મારા ગુરુની પ્રતિષ્ઠા થઈ રહી છે, સેવે વગાડો ગગરે ગગરે સરે રે સરે રે સાની સા ગગરે ગગરે સરે રે સાની સા હે પાણી ગરે સા ગગરે ગરે હે પાણી ગરે ગગરે ગગરે સરે રે સાની સા મેરે રે દે sure where it actually started from, and it had actually invaded the covering of her heart and she had massive amounts of fluid, a pericardial effusion. Now I haven't seen this sort of spread of cancer. ગગરે ગગરે સરે રે સાની સા ગગરે ગગરે સરે રે સાની સા ને પાણી ગરે સા ગગરે ગગરે રે સરે રે સાની સા ને પાણી સરે ગગરે ગગરે સરે રે સાની સા મેરે હૃદયે ગુરુવર પધારો રે મેં તેરા દાસ બનું મેરે હૃદયે ગુરુવર પધારો રે મેં તેરા દાસ બનું મેરે મન કે મનોરથ સુધારું રે ગુરુ તેરી સેવા કરું મેરે મન કે મનોરથ સુધારું રે
गुरु तेरी सेवा करूं गगर गगर सरे रे सरे रे सा नि सा गगर गगर सरे रे सरे रे सा नि सा नाथी समझ कोई साकार ब्रह्म की नाथी समझ कोई साकार ब्रह्म की नाथी रे खबर कोई ब्रह्म स्वरूप की नाथी रे खबर कोई ब्रह्म स्वरूप की नहीं जाना मैंने भक्ति भगत को नहीं जाना था मैंने भक्ति भगत को ना थी खबर कोई हरि के संबंध की ना थी खबर कोई हरि के तो देह बन कर जियारे वृत्ति का दास रहा मैं तो देह बन कर जियारे वृत्ति का दास रहा मेरे मन के मनोरथ सुधारू रे मेरे मन के मनोरथ सुधारू रे गुरु तेरी सेवा करूं मेरे हृदय में गुरु पर पधारू रे मैं तेरा दास बनूं करुणा तुम्हारी जो अपना बनाया करुणा तुम्हारी जो अपना बनाया प्रेम बहा के ऐसा संबंध कराया संबंध कराया अपना तुम्हारी जो अपना बनाया प्रेम बहा के ऐसा संबंध कराया कर्मों के पर्वत धूल करी उड़ाए कर्मों के पर्वत धूल करी को आनंद मगन है बनाया रे मुझको आनंद मगन है बनाया रे गुरु तेरी करुणा यही मुझको आनंद मगन है बनाया रे गुरु तेरी करुणा एक एक गुरु को याद करते हुए उनको नमन कीजिए एक कदम जो उमंग से भर लूं एक कदम
तुम गुरु मेरे हर कदम के प्रेरक तुम गुरु राजी हो कर आशीष देते राजी हो कर आशीष देते ऐसी लीला कैसे हो मेरे ऐसी लीला कैसे हो मेरे गुरु तेरी करुणा बिना ऐसी लीला कैसे हो मेरे गुरु तेरी करुणा मेरे मन के मनोरथ सुधारू रे मेरे मन के मनोरथ सुधारू रे गुरु तेरी सेवा करो मेरे हृदय में गुरु बन पधारू रे मैं तेरा दास गुरु तेरे रंग में रंगूं गुरु तेरी पूजा करूं गुरु तेरे साथ रहूं गुरु तेरी शरण गुरु तेरी शरण ग्रहूं सहजात्म स्वरूप परम गुरु 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 सहजात्म स्वरूप परम गुरु
बोलिए सद्गुरुदेव की जय। दोनों हाथ जोड़ते हुए अज्ञान अधिमिरान जानम ज्ञानम जन्म चला गया नेत्र उन्मीलितम्येन तस्मै श्री गुरुवे नमः। अंगूठे अमृत वसे लब्धि धना भंडार श्री गुरु गौतम समरिये वांछित फल दाता श्री इंद्र भूतिम वसु भूति पुत्रम पृथ्वी भवम गौतम गोत्र रत्नम स्तुवन्ति देवा सुरमानवेन्द्र स गौतमो यच्छतु वांछितं मे। बद्धा साथे मणिने बोलो तस्मै श्री गुरुवे नमः। 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 बोलो सद्गुरु भगवान की जय हो जय हो जय हो। आपके सभी के भीतर के अंदर गुरुदेव की प्रतिष्ठा हो चुकी है। जो भी आप गुरु महाराज जी को मानते हैं शायद ये पूरी प्रार्थना दरमियान आपने बहुत खुशी का आनंद का गुरुदेव की कृपा का एहसास भक्ति आनंद किया होगा और वही गुरु के मार्ग के ऊपर चलते 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 दादा आदिनाथ की ओर आगे बढ़ते बढ़ते हम सभी लोग परम कल्याण परम मोक्ष को प्राप्त करें। यही श्रृंखला के माध्यम से हमारे नटू भाई और जैन नेटवर्क की पूरी टीम हृदय के अंदर आपने जिंदगी में धर्म बहुत किया होगा पूजन बहुत की होगी सेमिनार भी बहुत किया होगा लेकिन रियल में आज ये गुरु का गीत सुनते सुनते किन किन लोगों को अपने गुरु की छवि का दर्शन हुआ हाथ ऐसे ऊपर कीजिए रियल में हुआ हो। विजय भाई दर्शन दिया बराबर एक विजय भाई शीतल बेन पची कौन जे हमारा काश्मीरा बेन तनमन तनमन बेन खूब सरस ज्योति बेन अने हमारा कुसुम बेन खूब सरस जीवन नी अंदर जेना जीवन में कुरूप जयश्री बेन मोदी खूब सरस रेखा बेन भावना बेन दरेक जन ने खूब खूब अनुभव चेतना बेन जेना जेना पण वीडियो ओपन छे खास गुरु पद नी प्रतिष्ठा वगर जीवन में देव गुरु अने धर्म बन्ने नी वच्चे गुरु छे तो आज जे पण तमे जेने पण गुरु मानेला छे एने बराबर पकड़ी ने राखवाना एने आपणे वफादार रहेवानुं एनुं आज्ञानुं पालन करवानुं वर्ष नी अंदर एक वक्त समग्र परिवार साथे जई अने बधी जीवन नी वातो एमने कही देवानी गुरु आपणा पासे दर्शक बने छे भगवान नी पासे पण रोज जयवी रहे सूत्र क्यारे पण तमे देरासर आपो जईने प्रभु देरासर बनी जशे एटले पछी तमे चेत्यो जय श्री बेन मोदी खूब सरस अरे जरा बोलवू छे जरा बोलूं हां हां बोलो बोलो मैं पहला इंडिया जोयुं ज नतुं लगभग 2004 माथी आवी મારી માસી સાથે તો અમે અહીંયા લેસરમાં વિદ્યાનંદ સુરી ગુરુ માઈના ને હું 2 વર્ષ પછી ત્યાં આવી હું મળી પણ ખરા પણ ત્યારે બધું ચાલતું હતું ત્યાં એટલે મને કહી તમે બીજે દિવસે આવો પણ એ પોસિબલ જ નહોતું હું ગુરુ હું દૂર હતી બોમ્બે માં હવે કાળ પામી ગયા ને કાળ થઈ ગયા હું ફોટો હું રાખું છું એને દર્શન ખમાસાને દઉં છું પણ મારી પાસે અત્યારે સરસ ગૌતમ સ્વામી ની મૂર્તિ છે એને પગે લાગીને બધી આરાધના શરૂ કરો છો બહુ સરસ બહુ સરસ બહુ સરસ આ વિદ્યાનંદ સુરી મહારાજ સાહેબજી જિંદગી માં આપકો કભી ઇન્ડિયા આને કા મોકા મિલે તો બલસાણા તીર્થ કે જો વિમલનાથ ભગવાન કે લે જિન્હોને જબરજસ્ત કામ કિયા હૈ और बहुत अद्भुत तीर्थ का निर्माण किया है। बहुत बहुत जय श्री बेन तमने प्रणाम अने बस हवे गौतम स्वामी जी भगवान अने अपना विद्यानंद श्री महाराज साहेब जी नु रोज ध्यान करवानु रोज जेना पण घरे गुरु मानिना एटले त्या वात पूरी नथी थती रोज जे सवारे विद्यानंद मासा नो फोटो छे विजय भाई खूब सरस लो जोरदार छे विजय भाई कलेक्शन सारू छे बधुं तमारी पासे તો ગુરુ માયના થી પછી શું થાય કે રોજ સવારે બીજી બધી ક્રિયા જે માળા કરો છો એમ એક વખત પણ આપણે આપણા ગુરુને યાદ કરી અને એમને તમને જો ગુરુ વંદન આવડતું હોય તો એને ગુરુ વંદન કરવાનું અને ગુરુ વંદન નથી આવડતું તો હું મારા ગુરુજીને પ્રણામ કરું છું આટલું બોલી અને પછી બધી જ સાધના શરૂ થાય બરાબર છે આવી રીતે બધાએ બધું કરવાનું છે તમને બધાને આજે હમણાં જેવું કાર્યક્રમ પૂરો થશે એટલે આંગળીઓ ઉપર કેવી રીતે મંત્ર જાપ ગણવાનું છે એનું આખું પોસ્ટર ભક્તામર નું તત્વ બેલેન્સ નું પોસ્ટર કયા તારીખ વાળા એ કયા ભગવાન ના આરાધના કરવી જોઈએ
એ બધા પોસ્ટરો આજકાલ પરમ દિવસમાં હમ આપણા જે વોટ્સએપ ના ગ્રુપોમાં બધે આવી જશે. એટલે મેક્સિમમ ટુ મેક્સિમમ તમારા જેટલા પણ વોટ્સએપ ગ્રુપો છે, ફેસબુકો છે, બધીની અંદર શેર કરી વધુ ને વધુ આ ભક્તામનના રાગી ભક્તામનના આરાધકો તૈયાર થાય અને ગુરુ ભક્તિ કરીને આજે આપણે બધા ખૂબ આનંદ સાથે પાછો તમારો ફોટો જે છે એ ગુરુમાં સાહેબનો જે જગ્યાએ હોય ત્યાં મૂકી દેવાનો છે. અને છેલ્લે બે હાથ જોડી પંચ પરમેશ્વરી પરમાત્માના શરણામાં પણ ત્રણ ગુરુ આવે છે, નમો આયરિયાણમ, નમો વજ્જાયાણમ અને નમો લોએ સર્વસાહુણમ. આવા મહાન 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 ઉત્તમ કોટીના સર્વે સાધુ ભગવંતોને હું કોટી કોટી પ્રણામ કરી રહ્યો છું. અરિહંત સહારા મેરા હે, અરિહંત સહારા મેરા હે, અબ ઓરે સહારા કોઈ નહીં, અબ ઓરે સહારા કોઈ નહીં, શ્રી સિદ્ધ સહારા મેરા હે, શ્રી સિદ્ધ સહારા મેરા હે, અબ ઓરે સહારા કોઈ નહીં, અબ ઓરે સહારા કોઈ નહીં, આચાર્ય સહારા મેરા હે, આચાર્ય સહારા મેરા હે, અબ ઓરે સહારા કોઈ નહીં, અબ ઓરે સહારા કોઈ નહીં, ઉપાધ્યાય સહારા મેરા હે, ઉપાધ્યાય સહારા મેરા હે, અબ ઓરે સહારા કોઈ નહીં, અબ ઓરે સહારા કોઈ નહીં, સર્વ સાધુ સહારા મેરા હે, સર્વ સાધુ સહારા મેરા હે, અબ ઓરે સહારા કોઈ નહીં, અબ ઓરે સહારા કોઈ નહીં, જૈન ધર્મ સહારા મેરા હે, જૈન ધર્મ સહારા મેરા હે, અબ ઓરે સહારા કોઈ નહીં, અબ ઓરે સહારા કોઈ નહીં, અરિહંત સહારા મેરા હે, અરિહંત સહારા મેરા હે. ખૂબ દરેક ભાગ્યશાળીને કોટી કોટી પ્રણામ. ખૂબ ભવ્ય મહાયજ્ઞ સાધના જૈન નેટવર્ક ના માધ્યમે ચાલી રહી છે. સેંકડો લોક લુખા લંડન ની અંદર, ટોરેન્ટો ની અંદર, અનેક દેશોની અંદર આની ખૂબ 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 અનુમોદના અને અનુમોદનાનો ખરેખર શ્રેય આપણા બધાની વચ્ચે મીનાબેન ને જાય છે. કારણ કે એમને જે ભગીરથ સ્વપ્ન જોયું છે કે મારે મેક્સિમમ ટુ મેક્સિમમ લંડન ની અંદર ભક્તામર હિલરો બનાવવા છે, તો હજી પણ ચાર સેમિનાર આપણા બાકી છે જેની અંદર આખી ભક્તામર ની મંત્ર દીક્ષા. એવા તમે કેટલા બધા લોકોને ઓળખતા હશો કે જે ખાલી ચોપડીમાં સીધે સીધું લઈ અને ભક્તામર બોલતા હશે, તો એવા બધાને ખાસ વિધિવત રૂપ સે મંત્ર દીક્ષા કા ભી હમારા આગે કા કાર્યક્રમ હૈ, વાસ્તુ શાસ્ત્ર કા ભી કાર્યક્રમ હૈ, દો યંત્ર ભી આપકો દેને હૈ. તો બસ અંતિમ ચરણ કે અંદર રોમે રોમે આદિનાથ હૈયે હૈયે આદિનાથ ઓર ભક્તામર કી પ્રતિષ્ઠા કરતે હુએ વાપસ બરાબર પાંચ દિન લોકો કો રોજ એવરી ડે યે સિદ્ધમ કી સાધના એક એક ચક્ર કે ઉપર આજ્ઞા ચક્ર સહસ્રા ચક્ર વિશુદ્ધ ચક્ર દો દો બાર ચાર ચાર બાર પાંચ પાંચ બાર કરની હૈ. યે સિદ્ધમ કા સિમ્બોલ એકદમ આપકો પક્કા કર દેના હૈ, કિસી કો ભી યે બોલના નહીં હૈ. અપને કો ગુપ્ત ઓર યે શાસ્ત્ર મે બતાયા હૈ કે દાન ઓર મંત્ર જીતના આપ જ્યાદા બતાતે ઉતના પ્રભાવ જીરો હો જાતા હૈ. દાન ભી કૈસે દેના હૈ ગુપ્ત, નામના ભી કામના નહીં રખને કી. इसी प्रकार से जो आप मंत्र गिनते हो गुरु के अलावा आप जो जो भी मंत्र गिनते हो किसी को भी बताना नहीं है. जितनी ज्यादा आप गुप्तता रखोगे उतना ज्यादा आपका प्रभाव बढ़ेगा. जे मानस बहुत बोल 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 करते हो वैल्यू न हो
तो ये सिद्धम का बराबर आप 5 दिन लगातार अभ्यास करते हुए अगले शनिवार को हम पूरा वास्तु शास्त्र और जो 3 चक्र जो है वो समझेंगे। सभी की मैं परीक्षा लूंगा, सिद्धम का एक एक व्यक्ति को बोल के ड्रॉ कराऊंगा। तो सिद्धम का बराबर सिंबल का अभ्यास आपको करना है और 5 दिन करने के बाद आपको क्या फर्क लगता है। और आज जो आपने अद्भुत गुरु का ध्यान किया है, रोज 1 मिनट 2 मिनट गुरु का ध्यान करते हुए आपकी साधना और आगे बढ़े, यही भावधारा के साथ में किसी को कोई भी प्रश्न हो तो अपन 2 मिनट लेकर के आज का कार्यक्रम यहाँ पर खत्म करते हैं। ગુજરાતીની અંદર ભક્તામર એક જણા જે માઈકુ છે એ ગૂગલ ઉપર અવેલેબલ છે, મારી પાસે હિન્દીમાં છે રુદ્ધિ મંત્ર સાથેનું, તો એ જયારે પણ ખતમ થશે આપણા સેમિનારો ત્યારે તમને બધું જ એનું મટીરિયલ તમને પ્રાપ્ત થઈ જશે। તમને અહીંયા અત્યારે હું જેટલું પણ બોલું છું એ બધું જ લખેલું તમને બધાને લાસ્ટ દિવસે મળી જશે। ઓકે, બોલો ચેતનાબેન શું કેવું છે? પ્રણામ ગુરુજી, તમે આજે 32-33 ગાથા કીધી ને, હું 39ની ગાથા ની કરું છું, એટલે કઈ 4 ગાથા? તમે દિગંબર, તો દિગંબર છો કે મંદિર માર્ગી છો? સ્થાનકવાસી છી, સ્થાનકવાસી છો, એટલે અત્યારે આપણે જે ચાલી રહ્યું છે એ ટોટલી જે મંદિર માર્ગી નો કાર્યક્રમ પ્રમાણે ચાલી રહ્યું છે, બરાબર છે? એટલે મંદિર માર્ગી નું જેવું પતશે એટલે 31મી ગાથા પછી વચ્ચે 4 ગાથા એડ થાય છે, એટલે 31 જામનગર અભ્યાસ કરજો, તમારે યુએસએ માં પણ બીજા બધાને તમારે શીખવાડવાનું છે, તમને અમે તૈયાર કરી દીધા છે, મેક્સિમમ ટુ મેક્સિમમ આપણે 1 કરોડ, ચંદ્રશેખર વિજય મહાસાહેબ નું સ્વપ્ન છે 1 કરોડ ભક્તામર હીલર બનાવવાના છે, તો તમે પણ તમારાથી જેટલા 5, 25, 50 જેટલા પણ બને આ બધી વસ્તુ આગળ શીખવાડતા રહેજો। ઓકે, ચલો બોલો સ્વીટી બેન શું કેવું છે? 1 મિનિટ બેન એમને અનમ્યુટ કરજો ને, આપકો આગે સમજ મેં આ ગયા બરાબર? દિખાઓ મુજે અભી દિખાઈએ, એક એક ગલત ક્યા જો અંદર જા રહા સિદ્ધમ 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 1 2 જો પીડીએફ હે ને વો ભી આજ આપકો યે વિડિયો કે અંદર દિખ હી રહી હે, વહાં પર થોડા આગે પીછે જાકે દેખ લેના, અભી હમારે અક્ષયભાઈ ભી બહોત મહેનત કર રહે હૈ તો યે યુટ્યુબ કે ઉપર પૂરા વિડિયો આ જાયેગા કલ સુબહ તક, બરાબર હે? ચલો બહુ જબરદસ્ત સ્વીટી બેન, તમે પણ મહેનત કરો છો, ગુરુ નું ધ્યાન કર્યું આજે, કોણ છે તમારા ગુરુજી? મેને ગૌતમ સ્વામી કા કિયા, ગૌતમ સ્વામી જી કો સ્થાપન કિયા, બહોત 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 બઢિયા, બહોત ખુશી કી બાત હે, જય જીનેન્દ્ર, પ્રણામ। કિતને કિતને બેટે હે આપકે? મેરી 2 બેટિયા હૈ ગુરુજી। તો આઉંકો આતા હે ભક્તામર? વો રોજ કરતે હે ગુરુજી, ભક્તામર કા પાઠ હમ ચારોં કરતે હે રોજ। તો અગલી બાર શિબિર મેં લેકે આના ક્લાસ મેં દોનો બચ્ચીઓ કો, ઓકે, સાથ મેં રહેના, જય જીનેન્દ્ર। બોલો દર્શિતા બેન। હા, જય જીનેન્દ્ર ગુરુજી, આજ જો મંત્ર દીક્ષા સુબહ મારા સાઈડ ને દી ના, તો ક્યા વો ભી આજ મેરે ગુરુ હી હુએ ના? હા, વો ભી આપકે ગુરુ હુએ, બસ વોહી પૂછના, બસ અગરુણા જાપ કેરા તા આજે? હા, એજ કહું છું, એજ સવારે મેં જોયું ને એ વખતે મેં એમના મુખ્ય મંત્ર દીક્ષા કરી, એટલે એ જ ગુરુજી થયા ને આજથી મારા, મારા ગુરુ થઈ ગયા, ખૂબ સરસ, મેં વો સગરોના મેક્સિમમ જાપ કરજો, ઓકે? હા હા, ચલો બસ, ઓકે, થઈ ગયું બધાનું, કોઈને કઈ પ્રશ્ન? નટુભાઈ મંગલિક સંભળાવી દો, ચત્તારી મંગલમ,
मंगलम साहु मंगलम केवली पन्नतो दमो मंगलम चत्तारी लोगुत्तमा हरिहंता लोगुत्तमा सिद्धा लोगुत्तमा साहु लोगुत्तमा केवली पन्नतो दमो लोगुत्तमा चत्तारी शरणं पवज्जामि हरिहंते शरणं पवज्जामि सिद्धे शरणं पवज्जामि साहु शरणं पवज्जामि केवली पन्नतो दमो शरणं पवज्जामि। चार शरण ले आज आप बधाने शुभरात्रि करीने आज नो कार्यक्रम आपणे पूरो करीए छीए। प्रणाम। जय जिनेन्द्र। नमस्कार। प्रणाम।